નમસ્તે વિદ્યાર્થી મિત્રો લેટ્સ કેરેક ગુજરાત એક્ઝામના પ્લેટફોર્મ પર હું જયુ ડબરિયા ફરીથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ચાલો એની પછી આગળ વધીએ તો સૌથી પહેલાં હું મારો પરિચય આપી દો તો મારું નામ જય ડબોરિયા છે અને છેલ્લા સાતેક વર્ષથી હું ટીચિંગ ફિલ્ડની અંદર કાર્યરત છું અને આ દરમિયાન મેં કરંટ અફેર્સ એન્વાયરમેન્ટ ઇકોનોમી અને વિજ્ઞાન જેવા વિષયો પણ આવેલા છે ત્યારબાદ આગળ વધીએ તો મેં બે વર્ષ માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ પણ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટમાં ભણાવેલું છે અને ઘણી બધી વખત જીપીએસસી ક્લાસ વન ટુની પ્રિલિમ્સ છે એ પણ ક્લિયર કરેલી છે હવે ઇન્ડિયા લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ પર આપ કેવી રીતે જોડાઈ શકો તો એના વિશે ટૂંકમાં એક માહિતી આપી દઈશ કે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાંથી આને એકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ત્યારબાદ તેમાં તમારે ક્રેક જીપીએસસી સિલેક્ટ કરીને તમે જીપીએસસીને લગતા ઘણા બધા કોર્સિસ જેમ કે કોન્સ્ટેબલ નાયબ મામલતદાર એસટીઆઈ જીપીએસસી ક્લાસ વન ટુ વગેરે વગેરે તમે જોઈન્ટ કરી શકો છો એ પછી તમને એન એકેડમી શું પ્રોવાઈડ કરે છે તો એના વિશેની માહિતી લઈ લઈએ તો સૌથી પહેલાં તમને આપેલું છે ડેઇલી લાઈવ ક્લાસીસ એટલે કે અહીંયા તમે રોજે રોજ અલગ અલગ વિષયના ડેઇલી લાઈવ ક્લાસીસ ભણી શકો છો અને આ દરમિયાન તમે લાઈવ ચેટ પણ કરી શકો છો મીન્સ કે જે તે ફેકલ્ટી સાથે તમે ટુ વે કોમ્યુનિકેશન દ્વારા સામે સમય સામે તમે સવાલ પણ કરી શકો છો મિત્રો વર્તમાનમાં એક માહિતી આપી દઉં કે ઘણા મિત્રોને ખબર નહીં હોય પણ અત્યારે હું તમને માહિતી આપી દઉં કે અત્યારે ત્રણ કે ચાર દિવસ સુધી આપણા લેક્ચર છે એ ઓફલાઈન રહેશે બરાબર બને ત્યાં સુધી હું બને એટલો ઝડપથી વહેલી તકે ઓનલાઈન આવવાનો પ્રયત્ન કરીશ બરાબર લગભગ આજ કે કાલ મીન્સ કે એક બે દિવસની અંદર લગભગ હું ઓનલાઈન થઈ જઈશ માટે ચિંતા ના ચિંતા ના કરતા મિત્રો અત્યારે મારા જે રેકોર્ડિંગ લેક્ચર છે બરાબર એનો લાભ ઉઠાવો એની પછી આવશે લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝિસ તો અહીંયા તમને ખાલી અને ખાલી એજ્યુકેશન નથી આપવામાં આવતું પણ સાથોસાથ તમને લાઈવ ટેસ્ટ અને ક્વિઝિસનું પણ આયોજન કરવામાં આવે છે એની પછી સ્ટ્રક્ચર કોર્સિસ એટલે કે અહીંયા જે તે એક્ઝામના સિલેબસ અનુસાર તમે તૈયારી કરી શકો એ પ્રમાણે સબ્જેક્ટનું મૂલ્યાંકન કરવામાં આવે છે એની પછી છે અનલિમિટેડ એક્સેસ એટલે કે તમે એકવાર સબસ્ક્રિપ્શન લઈ લેશો એટલે તમે ઘણા બધા ફેકલ્ટીઝના લેક્ચર છે એ વારંવાર જોઈ શકો છો અને તેમના ઘણા બધા કોર્સિસ છે એ પણ તમે લાઈવ જોઈ શકો છો એની પછી કે તમને કયા કયા કોર્સિસ પ્રોવાઈડ કરે છે તો અહીંયા તમને ઘણા બધા સબ્જેક્ટ ભણવામાં આવે છે જેવી રીતે કે વિજ્ઞાન પોલિટી હિસ્ટ્રી ઇંગ્લિશ રીઝનિંગ એપ્ટિટ્યૂડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ ઉપરાંત બીજા ઘણા બધા વિષયો છે એ પણ અહીંયા તમને લાઈવ ભણવામાં આવે છે એની પછી તમે અનએકેડેમી સાથે કેવી રીતે સબ્સ્ક્રિપ્શન મેળવી શકો છો અને અનએકેડમીના પ્લેટફોર્મ પર તમે જોડાઈ શકો છો તો તમને અહીંયા એક સીટ આપેલી છે કે જેમાં એક મહિના ત્રણ મહિના છ મહિના બાર મહિના અને ચોવીસ મહિના માટેનું સબ્સ્ક્રિપ્શન આપેલું છે તો મિત્રો તમામ મિત્રો પાસે આશા રાખું છું કે તમે બને ત્યાં સુધી બાર મહિના અને ચૌ હા ચોવીસ મહિનાનું સફિશન લેશો જો તમે બાર મહિનાનું સફિશન લેશો તો તમારે સાત હજાર રૂપિયા પે કરવાના થશે પણ જો તમે જઈ ટેન કોડ યુઝ કરશો તો તમને એમાં ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળશે એટલે કે સાત હજારમાંથી તમારે છસો ઓછા ભરવાના થશે સોરી સાતસો ઓછા ભરવાના થશે અને તમારે ભરવાના થશે છ હજાર ત્રણસો હવે એ પ્રમાણે જો તમે મિત્રો ચોવીસ મહિનાનું સફિશન લો છો બરોબર તો તમારે એમાં પણ ચોર્યાસી સો ભરવાના થશે પણ એમાં તમને એમાં પણ જય ટેન કોડ યુઝ કરીને તમે ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ મેળવીને તમે સાત હજાર પાંચસો ને સાઠ રૂપિયામાં આ કોર્સ જોઈન કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે બને ત્યાં સુધી તમે લોંગ ટર્મ પસંદ કરશો કે જે તમને વધારે બેનિફિશિયલ રહેશે ચલો એની પછી આપણે કાલે ચર્ચા કરી લીધી કે આપણે કાલે શું શું ભણ્યા પહેલાં તો એની બાબતે આપણે એક ડિસ્કશન કરી લઈએ તો આપણે કાલે સૌથી પહેલાં ભણેલા હતા ગ્રીનહાઉસ મીન્સ કે હોયું ઘર એની પછી ગતિવું ગ્રીનહાઉસ અસર એની પછી આપણે જોયેલા હતા ગ્રીન હાઉસ વાયુ બરાબર પણ ગ્રીનહાઉસ વાયુ હજી આપણે બધા પૂરા નથી થયા હજી આપણે ખાલી ગ્રીનહાઉસ ગેસીસની અંદર ત્રણ જ વાયુઓ ભણેલા છે કયા ત્રણ સૌથી પહેલું પાણીની વરાળ બરાબર ખાસ યાદ રાખજો પાણીની વરાળ છે ગ્રીનહાઉસ ગેસ છે બરાબર ઘણા મિત્રો છે એને ખબર નથી હોતી કે પાણીની વરાળ ગ્રીનહાઉસ ગેસ હોય છે બરાબર તો આ ખાસ ધ્યાનમાં રાખજો કે પાણીની વરાળ ગ્રીનહાઉસ ગેસ છે એની પછી આપણે બીજો કયો ભણેલા હતા કાર્બન ડાયોક્સાઇડ કે જે આપણે બાળપણથી ભણતા આવ્યા છીએ બરાબર બધી બુકની અંદર એના વિશેનું મેન્શન હોય જ છે અને એની પછી ત્રીજું આવતું હતું કયું મિથેન બરાબર અને મિથેનના આપણે ઘણા બધા સ્ત્રોતો પણ ભણેલા હતા તો સૌથી પહેલાં મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે આજે આપણે મેં તમને મેં પાંચ મીન્સ કે ચાર કે પાંચ સવાલ મૂકેલા છે ખાસ તમારા માટે મિત્રો સવાલ છે મારા બને ત્યાં સુધી આર્ટિકલ હશે કે એક સવાલની અંદર ચારથી પાંચ સવાલ આવી જાય એ રીતના મારા સવાલો બનેલા હશે બરોબર તો તમામ મિત્રોને આશા રાખું છું કે સ્ક્રીન ઉપર અત્યારે એક સવાલ દેખાતો હશે એ ખાસ જોવે અને પહેલાં તો તમે જાતે બરાબર દસથી બાર સેકન્ડની અંદર બરાબર તેનો સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરો એવી આશા રાખું છું ખાસ મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખજો અત્યારે હું લાઈવ નથી પણ કમેન્ટ બોક્સની અંદર હું અત્યારે લાઈવ હોવો જ છું બરાબર એટલે કે જ્યારે તમે રેકોર્ડિંગ મારો લેક્ચર જોતા હશો બરાબર જે આજે આપણે ત્રણ વાગે છે બરાબર એટલે કે અત્યારે ત્રણ વાગી જ ગયા છે તો મિત્રો એ દરમિયાન હું લાઈવ હશું બરાબર હું પણ વિડીયો મારો ખુદ જોતો મીન્સ મારો પોતાનો વિડીયો ખુદ જોતો હશું અને એ દરમિયાન હું તમને કમેન્ટ સેક્શનની અંદર વચ્ચે વચ્ચે કમેન્ટ આપતો જ દઈશ તો મિત્રો ખાસ જે અત્યારે તમને ક્વેશ્ચન વન આપેલો છે એનો આન્સર તમારે તમામ મિત્રોએ ખાસ કમેન્ટ બોક્સની અંદર અત્યારે આપવાનો છે ચલો તો સૌથી પહેલો સવાલ આપેલો છે કે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે મિત્રો અહીંયા તમને આપી દીધું એ પ્રમાણે ચાર વિધાનો આપેલા છે અને તમને ખબર હશે આ પ્રકારનો સવાલ છે એ જીપીએસસી માટે મનપસંદ હોય છે બરોબર કે આમાં તમને બંને વિધાનો આવડતા હોય તો જ તમે ક્વેશ્ચન છે અટેમ્પ કરી શકો છો બરાબર તો અહીંયા તમને બે વિધાન આપેલા છે કે સૌથી પહેલું વિધાન કયું તો પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે ગ્રીનહાઉસ અસર જરૂરી છે બરાબર એની પછી બીજું વિધાન આપેલું છે પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે ગ્લોબલ વોર્મિંગ પણ અગત્યનું છે ત્રીજું આપેલું છે ઉપરના બંને વિધાનો સાચા છે અને ડી આપેલું છે ઉપરના બંને વિધાનો ખોટા છે તો મિત્રો કાલે આપણે જે લેક્ચર જોયેલો હતો એને અંદાજ લગાવીને તમે અહીંયા આન્સર આપવાનો પ્રયત્ન કરો બરાબર પાંચથી દસ સેકન્ડનો સમય તમને આરામથી મળતો હોય છે કે જે દરમિયાન મેં સવાલ વાંચી લીધો તો ખાસ તમામ મિત્રો એક વખત વાંચે અને કમેન્ટ બોક્સની અંદર ફટાફટ એનો આન્સર આપે જેથી હું મિત્રોનું ધ્યાન દોરી શકું કે આપણે ભૂલ ક્યાં કરીએ છીએ ચલો મિત્રો પાંચ સેકન્ડનો ટાઈમ આપું છું ચલો તો તમામ વિદ્યાર્થી મિત્રો છે એમને આશા રાખું છું કે આનો સવાલનો જવાબ આવડી ગયો હશે બરાબર આપણે કાલે એક ગ્રાફ જોયેલો હતો જેમાં મેં તરસ મજાનું પૃથ્વી પર ગ્રીનહાઉસ ગેસ હોય ત્યારે શું થાય અને પૃથ્વી પર વધારે માત્રામાં ગ્રીનહાઉસ ગેસ હોય ત્યારે શું થાય એ ગ્રાફની અંદર આપણે ભણેલા હતા કે બંને તરફ ગ્રીનહાઉસ અસર તો હોય જ છે બરાબર એટલે કે કુદરતી રીતે પણ ગ્રીનહાઉસ અસર થાય બરાબર અને બીજી સાપેક્ષે તમને બાજુમાં આપેલું હતું કે વધારે માત્રામાં ગ્રીનહાઉસ ગેસ હોય તો પણ ગ્રીનહાઉસ અસર છે એ તો થતી જ હોય છે એટલે કહેવાનો મતલબ એ છે કે પૃથ્વીનું તાપમાન જો મેન્ટેન રાખવું હોય હૂંફાળું રાખવું હોય તો ગ્રીનહાઉસ અસર જરૂરી છે બરાબર એટલે પહેલું વિધાન કેવું છે ભાઈ સાચું છે પણ મિત્રો મેં તમને કીધું તો એ પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ જરૂરી નથી બરાબર કારણ કે ગ્લોબલ વોર્મિંગથી જરૂર કરતાં વધારે માત્રામાં તાપમાન વધી જાય જે નુકસાનકારક છે અને એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો કે એ અને બી તે બંનેમાં ખાલી અને ખાલી એક જ વિધાન સાચું છે બરાબર એટલે કે પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે ગ્રીનહાઉસ અસર જરૂરી છે પણ ગ્લોબલ વોર્મિંગ જરૂરી નથી ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો એન્વાયરમેન્ટના પેપરની અંદર આ જ સમસ્યા આવે છે કે આપણે ભણી તો લઈએ છીએ પણ એ મીન્સ કે એક્ઝામ સમયે આપણે પેપરમાં જે ક્વેશ્ચન પૂછાય ને એ આપણે વ્યવસ્થિત સોલ્વ નથી કરી શકતા મિત્રો હજી તો આપણે ચેપ્ટર છે એકદમ સહેલું છે બરાબર આગળ આપણે ઘણું ડીપમાં ઉતરવાનો પ્રયત્ન કરશું કે જેથી આપણે એન્વાયરમેન્ટ છે બીજી વખત આપણે બીજા કોઈ પાસેથી જોવાનું ના રહે ચલો એની પછી નેક્સ્ટ આગળ વધીએ કે નીચેનામાંથી કયા કયું અધાનો સાચા છે ચલો મિત્રો અહીંયા તો એક સાથે ચાર સવાલ છે તમારી સામે ચાર વાક્ય છે અને એ જ ચાર સવાલ છે એવું માની લો બરોબર એક એક વાક્ય પૂછવાનો કોઈ મતલબ નથી રહેતો ચલો એની પછી સૌથી પહેલાં પહેલું વાક્ય આપેલું છે તમામ મિત્રો પહેલું વાક્ય ધ્યાનથી પાછે કે પૃથ્વી પરના ગ્રીનહાઉસ ગેસ સૂર્યમાંથી આવતા સૂર્યપ્રકાશનું સીધું શોષણ કરે છે આ પહેલું વિધાન પછી બીજું વિધાન કે ગ્રીનહાઉસ ગેસ છે એ અલ્ટ્રા વાયોલેટ તરંગોનું શોષણ કરે છે બરાબર અલ્ટ્રા વાયોલેટને ગુજરાતીમાં કહેવાય પાર જાંબલી ચલો એની પછી ત્રીજું વિધાન કે ગ્રીનહાઉસ ગેસ છે એ ઇન્ફારેડ તરંગોનું શોષણ કરે છે બરોબર ત્રીજું વિધાન ચોથું વિધાન કે ગ્રીનહાઉસ ગેસ છે એ પૃથ્વીના વાતાવરણને હુંફાળું રાખે છે તો અહીંયા કેસ લખાઈ ગયું છે પણ ગેસ આવશે બરોબર એ ચિંતાનો મુદ્દો નથી તો અહીંયા ચાર વિધાનો આપેલા છે તમામ મિત્રો તો હવે નીચે તમને એ બી સી ડી બરાબર એના પણ ઓપ્શન બનાવેલા છે પહેલાં તો ચાર વિધાન અને એમાંથી પણ પાછા સવા બરાબર મિત્રો ચલો આમાં દસ સેકન્ડનો સમય આપું છું તમામ વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે ઝડપથી સવાલનો જવાબ આપે કમેન્ટ બોક્સની અંદર ખાસ બધા મિત્રો જવાબ લખે બરાબર તો એક્ટિવ રહેશો નહીંતર ઘણા લોકોને બપોરે ત્રણ વાગે ઊંઘ આવતી હોય છે દાળ ભાત ખાતા હોય ત્યારે ચલો તો તમામ મિત્રોને સવાલનો જવાબ આવડ્યો હશે એવી આશા રાખું છું ચલો આપણે સવાલનું ડિસ્કશન કરીએ સૌથી પહેલો સવાલ મીન્સ કે સૌથી પહે ચલો ઘણા મિત્રો ઉતાવળ કરે છે તો આન્સર આપી દઈએ બરોબર પછી આપણે સવાલનું સોલ્યુશન મેળવીએ તો ઓ અહીંયા તો બે સવાલના જવાબ આવી ગયા બરોબર ચિંતા ના કરો મિત્રો મને સાચો જવાબ ખબર છે બરાબર ચાલો આપણે ડિસ્કશન કરીએ અને પછી જ આન્સર મેળવીએ ચલો ચલો સૌથી પહેલો આન્સર સૌથી પહેલું વાક્ય શું હતું કે પૃથ્વી પરના ગ્રીનહાઉસ ગેસ સૂર્યમાંથી આવતા સૂર્યપ્રકાશનું સીધું શોષણ કરે છે ચાલો મિત્રો જો પહેલી જ વસ્તુ અહીંયા મેં તમને કાલે જ કીધું હતું કે ગ્રીનહાઉસ ગેસ છે એ ક્યારે સૂર્યપ્રકાશનું શોષણ નથી કરતા પણ સૂર્યપ્રકાશ જે પૃથ્વી ઉપર આવી ગયો એ પૃથ્વી સાથે અથડાય છે અને પછી જ્યારે પરાવર્તન પામે છે ત્યારે એનું શોષણ થાય છે સૂર્યપ્રકાશનું પરાવર્તન પણ એક વસ્તુ યાદ રાખજો સૂર્યપ્રકાશનું જ્યારે પરાવર્તન થતું હોય ત્યારે હકીકતમાં એ કયા તરંગોમાં રૂપાંતરિત થઈ ગયા હોય તો ઇન્ફ્રારેડમાં એ સૂર્યપ્રકાશ નથી રહેતો એ શું કન્વર્ટ સામા કન્વર્ટ થઈ જાય છે ઇન્ફ્રારેડ સૂર્યપ્રકાશને આપણે વૈજ્ઞાનિક ભાષામાં શું કહી શકીએ દ્રશ્ય પ્રકાશ તો દ્રશ્ય પ્રકાશના તરંગો જ્યારે પૃથ્વી ઉપર અથડાય અને પછી જ્યારે પાછા વળે ત્યારે સામા કન્વર્ટ થઈ જાય ઇન્ફ્રારેડમાં અને આ ઇન્ફ્રારેડ તરંગોનું શોષણ ગ્રીનહાઉસ ગેસ છે વાતાવરણમાં રહેલા એ કરતા હોય બરાબર અને એટલા માટે અહીંયા લખેલું છે સૂર્યપ્રકાશનું સીધું શોષણ તો પહેલું વાક્ય ખોટું છે બિલકુલ ખોટું છે સૂર્યપ્રકાશનું સીધું શોષણ ક્યારેય ગ્રીનહાઉસ ગેસ કરતા નથી અહીંયા જ જવાબ મળી ગયો ભાઈ બરાબર તમામ મિત્રો ખાસ ઓબ્ઝર્વ કરો અહીંયા જ જવાબ મળી ગયો ફરીથી નીચેનો ઓપ્શન જુઓ ભલે મારે બે ઓપ્શન લાલ થઈ ગયા છે બરાબર પણ ચિંતા કરવાની જરૂર નથી તમે હવે એનો આન્સર આપી શકો છો આરામથી બરાબર ફરીથી હવે જુઓ કે એમાં શું આપેલું છે ફક્ત એક અને બે બરાબર તો પહેલું તો ખોટું છે તો એ ઓપ્શન નીકળી ગયો બીજામાં શું આપેલું છે એક અને ચાર તો એ પણ નીકળી ગયો અને ડીમાં શું આપેલું છે એક બે અને ત્રણ તો એ આન્સર પણ નીકળી ગયો મિત્રો બરાબર ખાસ ઓબ્ઝર્વ કરો અને એટલા માટે તમે જોઈ શકો છો કે હવે તમને જવાબ મળી ગયો હશે જવાબ શું આવશે તો આવશે સી એટલે કે ત્રણ અને ચાર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ બી અને ડી ત્રણેયની અંદર તમને એક એક આપેલું છે બરાબર એટલા માટે ઓપ્શન તો આરામથી નીકળી જશે બરોબર હવે જો અહીંયા તમને બાય ડિફોલ્ટ ખબર પડી જશે કે બીજું વાક્ય ખોટું છે કઈ રીતે કે અહીંયા તમને આન્સરમાં જ મળી ગયું કે ગ્રીન હાઉસ ગેસ અલ્ટ્રાવાયોલેટ તરંગોનું શોષણ કરે છે પાર જામલી ભાઈ આવો તો સવાલ આપણે આપણે તો આવી કાલે કદાચ ચર્ચા કરેલી જ નહોતી ભાઈ બરોબર અને આપણે એ જ ભણેલા હતા કે ગ્રીન હાઉસ ગેસ કયા તરંગોનું શોષણ કરે ઇન્ફ્રારેડ રેડ તરંગોનું શોષણ કરે કેવા તરંગો ઇન્ફ્રારેડ બરોબર અલ્ટ્રાવાયોલેટ નહીં આવે બરોબર ચલો ચલો વિદ્યાર્થી મિત્રો એક સવાલ પૂછું છું મધમાખી કયા તરંગોને જોઈ શકે મધમાખી બરોબર બી બરોબર મધમાખી કયા તરંગોને જોઈ શકે છે ખાસ મિત્રો ફટાફટ જવાબ આપે બરાબર તો આ જ આવશે પાર જાંબલી બરાબર બીજી રીતે કહે તો શું આવશે અલ્ટ્રા વાયોલેટ બરાબર ચલો એની પછી નીચે ત્રીજું વાક્ય આપેલું છે કે ગ્રીનહાઉસ હાઉસ ગેસ ઇન્ફાયર્ડ તરંગોનું શોષણ કરે છે આજ તો ભણેલા હતા આપણે બરોબર અને એની પછી ચોથું કે ગ્રીનહાઉસ ગેસ પૃથ્વીના વાતાવરણને હુંફાળું રાખે છે તો એ પણ સાચું છે ભાઈ બરોબર કે જેના પરિણામે પૃથ્વીનું તાપમાન છે અત્યારે સરેરાશ પંદર ડિગ્રી છે અને જો ગ્રીનહાઉસ ગેસ ના હોત તો પૃથ્વીનું તાપમાન કેટલું હોત મિત્રો તો આપણને ખબર જ છે પૃથ્વીનું તાપમાન કેટલું હોત માઇનસ ઓગણીસ ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુ હોત બરોબર ચલો મિત્રો એક જ મિનિટ ચલો ફરીથી આપણે મેઈન સવાલ ઉપર આવીએ ફરીથી ચલો આપણે આગળ વધશું કે નેક્સ્ટ સવાલ આપણે જોઈએ આશા રાખું છું કે તમામ મિત્રોને સવાલનો જવાબ મળી ગયો ચલો આ બે નંબરનો સવાલ આપણે જોતા હતા હા ફરીથી એક સવાલ ચલાવું પૂછું અત્યારે તો આપણે મધમાખી જોઈ લીધી અને હમણાં જેના લીધે કોરોના ચાલે છે બરોબર બધા લોકો એવું માને કે જેના લીધે કોરોના ચાલે છે એ પ્રાણી પક્ષીની પ્રાણી કહું છું હોય બરાબર ભલે ઉડતું હોય પણ એ પ્રાણી છે કયું આવશે ચામાચીડિયું આ ચામાચીડિયું છે બરાબર એ કેવા ધ્વનિના તરંગો નીકાળતું હોય છે ચલો તમારા માટે સવાલ મૂકું છું બરાબર ચલો આ તમારા માટે છે ચામાચીડિયા વિશે ખબર હોવી જ જોઈએ અત્યારે નકરું પેપરમાં ચામાચીડિયું જ છવાયેલું હશે બરોબર કોવિડ નાઇન્ટીનના પરિણામે પણ અત્યારે આપણે જે સવાલ છે એ તમને સવાલ ફરીથી કહી દઉં કે ચામાં ચીડ્યું કેવા ધ્વનિના ધ્વનિના કહું છું ભાઈ ધ્વનિના બરાબર હા ધ્વનિના તરંગો જોઈ શકે ધ્વનિના તરંગો ત્રણ પ્રકારના હોય ધોરણ નવની બુકમાં જોઈ લેવાના ખાસ બરોબર પણ હવે એની પછી જે અહીંયા આપેલા છે ઇન્ફાયર્ડ તરંગોનું દુનિયામાં કોઈ એવા જીવ ખરા કે જે ઇન્ફાયર્ડ તરંગો જોઈ શકે અલ્ટ્રાવાયોલેટ તો આપણે ઓબ્ઝર્વ કરી લીધું બરોબર કે અલ્ટ્રાવાયોલેટને કોણ જોઈ શકે બદમાખી પણ ઇન્ફાયર્ડ તરંગો છે એને કોઈ જોઈ શકે એવું ખરું બરાબર તમામ મિત્રોને સવાલ પૂછું છું બરાબર જો જોઈ શકે એમ હોય તો નીચે જવાબ આપે ભલે એનું ઇંગ્લિશમાં નામ ના ખબર હોય તો ગુજરાતીમાં લખીને આપે બરાબર તો ઇન્ફાયર્ડ તરંગોને જોઈ શકે એવો કોઈ જીવ ખરો છે ઇન્ફાયર્ડ તરંગોને કોણ જોઈ શકે સાપ બરાબર સાપ છે એ દુનિયાને ઇન્ફારેડ બરાબર ઇમેજથી જોતું હોય છે ખાસ ધ્યાનમાં રાખવાનું અને ઇન્ફાયર્ડ છે બરાબર એનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે ભાઈ કઈ કઈ જગ્યાએ ચલો હજી એક આન્સર હજી એક ક્વેશ્ચન પૂછું તમે ઘણી બધી જગ્યાએ નાઇટ વિઝન કેમેરા જોયેલા છે બરોબર આ નાઇટ વિઝન કેમેરા છે બરોબર એ ઘણી બધી વખત અંધારામાં પણ જોઈ શકે છે અંધારામાં બરોબર તમે ડિસ્કવરી ચેનલ જોતા હશો એમાં તમે ઘણી બધી વખત એમેજ જોઈ હશે કે અંધારામાં જે સિંહ છે એ એકદમ ચમકદાર કેસરી રંગના દેખાતા હોય બરોબર એટલે કે જેટલા પણ જીવો જે મીન્સ કે શરીર ધરાવતા હોય ને મીન્સ કે જે જીવો છે બરોબર કે જેનું શરીરનું તાપમાન વધારે હોય ને એ બધા જીવો એકદમ ચમકદાર દેખાતા હોય જોજો ક્યારેક બરોબર એટલે કે ગૂગલમાં ખાલી સર્ચ કરજો બરોબર ઇન્ફારેડ ઇમેજીસ ઓફ વાઇલ્ડ લાઈફ બરોબર એવું ખાલી સર્ચ કરજો તમને ઘણી બધી ઇમેજ મળશે તો એ બરાબર એ જે જીવો છે એ શા માટે ચમકદાર એટલે કે એટલા બધા રાત્રી દરમિયાન બરાબર ઇન્ફ્રાડ કેમેરામાં દેખાતા હોય છે તો એનું સિમ્પલ કારણ છે ઇન્ફારેડ તરંગો બરોબર અને ઇન્ફ્રાડ તરંગ તરંગોની એક સિમ્પલ થિયરી કહી દઉં કે જે જીવ અથવા તો કોઈ પણ વસ્તુ બરાબર પણ વસ્તુ હોય અથવા તો કોઈ પણ જીવ હોય એનું શરીરનું તાપમાન બરાબર થોડું ઘણું હશે ને તેમાંથી ઇન્ફાળ તરંગો નીકળતા હોય બરાબર એટલે કે એના શરીરમાં થોડી ઘણી પણ ઉષ્મા હશે ઉષ્મા બરાબર તેના પરિણામે એમાંથી ઇન્ફાળ તરંગો નીકળતા હોય હવે જેના શરીરમાં વધારે માત્રામાં ઉષ્મા હોય એમાંથી વધારે નીકળે ઓછું હોય જેનું શરીરનું તાપમાન ઓછું હોય બરાબર તેમાંથી ઇન્ફાળ તરંગો ઓછા નીકળે બરાબર ખાસ ધ્યાનમાં રાખજો ચલો અહીંયા ઇન્ફાડ તરંગોની બહુ વાત કરી લીધી ઇન્ફાડ તરંગોનો તો ઘણા બધા ઉપયોગ છે મિત્રો હજી એક ઇન્ફાડ તરંગોનો ઉપયોગ કહી દઉં જે આપણે જીપીએસ જીપીએસસી પૂછાઈ ગયો ચલો યાદ આવ્યું છે તો કે ઇન્ફાડ તરંગોનો ઉપયોગ મિસાઇલ ટેકનોલોજીમાં પણ થાય બરાબર કઈ મિસાઇલમાં થાય ચલો મિસાઇલનું નામ જણાવો ફટાફટ મિત્રો ચલો નામ જણાવો પાંચ જ મિનિટમાં અહીંયા જો એક જ સવાલમાં હું તમને ઘણા બધા ટોપિક કનેક્ટ કરાવું છું મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો બરોબર જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા હોય છે ચલો કે ઇન્ફાડ તરંગોનો ઉપયોગ કઈ મિસાઇલમાં થતો હોય છે અત્યારે એક ફેમસ મિસાઇલનું નામ ઘણી બધી મિસાઇલમાં થાય પણ અત્યારે એક ફેમસ મિસાઇલ નામ આપો જે આપણે જીપીએસસી માં ગયેલું છે બરોબર ચલો ચલો ઇન્ટ આપું છું કે ઇન્ફાઇ તરંગોને જે જીવ જોઈ શકે ને એ જીવના નામ ઉપર મિસાઇલનું નામ છે ચલો મિત્રો ફટાફટ આન્સર આપો હમ ચલો ઘણા બધા મિત્રોને ખબર છે એવું લાગે છે બરોબર આન્સર આપી દીધો લાગે છે હા ચલો તો આપણને ખબર છે ઇન્ફાયર તરંગોને કોણ જોઈ શકે તો સાપ અથવા તો નાગ જોઈ શકે આપણને ખબર છે તો એ પ્રમાણે જે છે ને એ નામ પણ છે નાગ યાદ રાખજો તરંગોને કોણ જોઈ શકે છે તો નાગ જોઈ શકે છે એ પ્રમાણે બરોબર ઇન્ફાયર તરંગોનો ઉપયોગ કઈ માં થાય છે તો નાગ માં થાય છે આ યાદ રાખજો નાગ નું બીજું નામ શું બરોબર કે જેને હવામાંથી છોડી શકાય ને જમીન ઉપર બરોબર એ સ્ટ્રાઇક કરે એવી મિસાઇલનું નામ શું હેલિના બરાબર એટલે કે એવું કહેવામાં આવે કે જે નાગ મિસાઈલ છે જમીનથી જમીન પ્રહાર કરે છે પણ જ્યારે એ જ મિસાઇલને જ્યારે હેલિકોપ્ટરમાંથી છોડવામાં આવે ને તેનું નામ બદલાઈ જાય અને શું થઈ જાય હેલીના અને એમાં કયા તરંગનો ઉપયોગ થાય ઇન્ફ્રારેડ તરંગોનો ઉપયોગ થાય અને એમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થાય ટેકનોલોજીનું નામ શું તો એનું નામ જ છે આઈઆઈએસ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સીકર બરાબર ચલો બહુ ચર્ચા થઈ મિત્રો તો આ સવાલ આશા રાખું છું કે તમામ મિત્રોને આવડી ગયો હશે ચલો એની પછી આગળના ત્રીજા નંબરના સવાલ ઉપર આવીએ બહુ મોટો સવાલ લાગે છે બરાબર ઓહો તો નીચેનામાંથી મિથેનના સ્ત્રોત કયા કયા છે ચલો સાત સ્ત્રોત આપેલા છે બરાબર તો તમારે ડિસાઇડ કરવાનું છે કે મિથેનનો સ્ત્રોત કયા કયા છે અને સાત આપ્યા છે પછી હજી સવાલ કરો મિસ કે ચિંતા ના કરો હજી ત્યાં સવાલ પૂરો નથી થયો હજી નીચે ઓપ્શન આપેલા છો એ બી સી ડી બરાબર ચલો મિત્રો આમાં તો ટાઈમ જોતો હશે એવું લાગે છે બરોબર ચલો ફટાફટ આન્સર આપો છેલ્લું છે પ્રાણીઓના મળમૂત્રો બરોબર સિમ્પલ સ્ટ્રેટેજી અપનાવો કે પેપર દરમિયાન જ્યારે આવો સવાલ પૂછાય બરોબર તો જે તમને સાચો લાગજો આવી રીતે સાત મુદ્દા આપેલા હોય ને તો આની એક સ્ટ્રેટેજી ભાઈ કોલ કરવાની બરોબર એનાથી આન્સર આવી જાય સાતે સાતમાં સૌથી પહેલાં ખરું કયું અને ખોટું કહ્યું એ નક્કી કરો તમારે એબીસીડી બી જ જોવાનું યાદ રાખજો હજી એબીસીડી ઉપર આવવાનું જ નથી પહેલાં તમારી જાતે નક્કી કરો કે આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત એમાંથી કયા મિથેનના સ્ત્રોત છે જે આવતા હોય એમાં ટીક કરતા જાઓ સાચું કરતા જાઓ બરાબર અત્યારે તો ટીક કરવાનો તમારી પાસે કંઈ છે નહીં પણ તમે સિમ્પલી લખી તો શકો ને ચલો જોઈએ સૌથી પહેલું પ્રાણીઓના મળમૂત્ર બરાબર તો કાલે યાદ કરો મિથેન ભણેલા હતા આવશે ચોખાના ખેતરો હમ જો ચોખાના ખેતરો મેં તમને કીધું હતું ને કાલે ચોખાના ખેતરની ચર્ચા કરી હતી ચોખાના ખેતર છે બરાબર એનું તો આપણે ઉદાહરણ ભણેલા હતા બરાબર આવશે કે નહીં આવે બરાબર ચાલો એની પછી ગ્લેશિયર નીચેનું આવરણ બરાબર ગ્લેશિયર નીચેનું આવરણ ચલો ઓલું એક યાદ કરાવું ગ્લેશિયર નીચેના આવરણ માટે બરાબર કે તમને ખબર હતી ઓલી કાલે મિસ કે એક ઇમેજ બતાવેલી હતી કે ઓલો વ્યક્તિ છે આમ બરફ ઉપર આગ લગાડતો હોય બરફમાં એક હોલ પાડે અને પછી એમાં નજીક દિવાસરી રાખે ને અંદરથી આગ લાગતી હોય યાદ કરો ચલો તો કયા વાયુનું પરિણામે બાયોગેસ પ્લાન્ટ કુદરતી વાયુ સ્ત્રોત એટલે કે નેચરલ ગેસ બરાબર એની પછી ઉધઈ જેવી કીટકો અને એની પછી છે સમુદ્ર બરાબર ચલો મિત્રો ફટાફટ આન્સર આપો ત્યાં અમારથી નીચેનામાંથી કયા મીથેના સ્ત્રોત છે મિત્રો આ સવાલ તો યુપીએસસીમાં પૂછાઈ ગયેલો છે યુપીએસસીમાં બરાબર અને આ સવાલ આવડી ગયો એટલે આપણું લેવલ તમને ખબર પડી જશે કે કયા લેવલ ઉપર આપણે બરાબર અત્યારે ભણી રહ્યા છે અને આપણને કયા લેવલ ઉપર સમજણ પડી રહી છે બરાબર ઘણા મિત્રોને થોડો ઘણો સબ્જેક્ટ જો હાર્ડ લાગતો હોય બરાબર તો ચિંતા નહીં કરવાની ધીમે ધીમે આપણે હજી તો સબ્જેક્ટમાં પહેલો લેક્ચર ભણ્યા ભાઈ બરોબર હજી તો આખે આખી બુક ભણવાની છે બરોબર અને આશા રાખું છું કે તમે કઈ બુક ભણો છો એ તમને ખબર હશે બરોબર કમેન્ટ બોક્સમાં ના લખતા બરોબર ચાલો હવે એની પછી કે અહીંયા તમને જે આપેલું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચલો ડિસાઈડ કરો કયા કયા આવે છે કયા કયા નથી આવતા બરોબર ચલો આઈ હોપ સૌ બધાએ ડિસાઇડ કરેલું હશે એ બધા કન્ફ્યુઝ ક્યાં હશે એ હું તમને કહી દઉં છ નંબરના ઓપ્શનમાં ઉદય જેવી કીટકો બરાબર ઉદય જેવી કીટકો છે એનાથી શું મિથેન ઉત્સર્જન થાય થાય બરાબર યાદ રાખજો ઉદય જેવી કીટકો છે એ પણ મિથેનનું ઉત્સર્જન કરે એ લાકડું જ્યારે પાતી હોય ત્યારે હકીકતમાં જે લાકડું અને બીજી ઘણી બધી વસ્તુ છે એનું ડિકમ્પોઝિશન કરતી હોય ને ત્યારે હકીકતમાં મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ખાસ ધ્યાનમાં રાખજો તો તમને જો અહીંયા છ છ છ બધા ઓપ્શનની અંદર તો જો અહીંયા એક મિત્રો ઓબ્ઝર્વ કરો સી નંબરનો ઓપ્શન તો નીકળી ગયો બરોબર કારણ કે એમાં છઠ્ઠા નંબરનો ઓપ્શન તો છે નહીં બરોબર તો સીએ સી નંબર ઓપ્શન નીકળી જાય છે તો આન્સર શું આવશે તો હજી તમારી પાસે ત્રણ ઓપ્શન આન્સર આવ્યો છે વધે છે એ બી અને ડી બરોબર તો હવે તમે જોઈ શકો છો બીની અંદર સાતમો ઓપ્શન નથી આપેલો કયો સમુદ્ર સમુદ્રમાંથી શું મિથેન વાયુનું સર્જન થાય આ જ ને ભાઈ સમુદ્રમાં મિથેનનો સ્ત્રોત છે બરોબર અને સમુદ્ર છે ને ભાઈ એ લગભગ મોટા ભાગના વાયુનો સ્ત્રોત બનશે ચિંતા ના કરો બધા વાયુનો સ્ત્રોત બનશે બરોબર એમાં બધું જ હોય સમુદ્રની અંદર તો બી છે બરોબર એ પણ નહીં આવે કારણ શું એમાં સાતમો ઓપ્શન નથી આ ધ્યાનમાં ઓબ્ઝર્વ કરો છો અહીંયા આપણે ઉલટી ગંગા મીન્સ કે ઉલટી ગંગા ચાલે છે બરોબર એટલે કે આપણે એ પસંદ કરીએ છીએ કે શું છે ને શું નથી બંને બાજુ દોડીએ છીએ તો ઉધે જેવી કીટકો આવે છે તો સી નંબરનો ઓપ્શન નીકળી ગયો બરોબર એની પછી કે સાતમું છે સમુદ્ર સમુદ્ર આવે કે ના આવે તો સમુદ્ર આવે છે તો એ પણ નીકળી ગયું બી પણ નીકળી ગયું બરોબર અને સી તો ઓલરેડી નીકળેલું છે તો એક જ વધ્યું કયું ડી ઉપરના તમામ અહીંયા તમને જોઈએ એક આખે આખો સવાલ છે સવાલ છે આખે આખું ચેપ્ટર બની ગયું મીથેનના સ્ત્રોત કયા કયા બરાબર એક આખે આખો ટૉપિક બની ગયો તો તમામ મીથેનના સ્ત્રોત છે ભાઈ સાથે સાત બરાબર યાદ રાખજો ખાસ ચલો અને મિત્રો આ સવાલની અંદર સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત કહી દઉં કે અહીંયા જે તમને ગ્લેશિયરના નીચેનું આવરણ દેખાણું ભાઈ આ સવાલ છે ને એના વિશે યુટ્યુબમાં વિડીયો જોવાનો છે તમારે ફરીથી કહું છું યુટ્યુબમાં વિડીયો જોવાનો છે બરોબર શું લખશો યુટ્યુબની અંદર તો યુટ્યુબની અંદર સર્ચ કરવાનું એક્સપેરિમેન્ટ એટ ગ્લેશિયર બરાબર ફોર મિથેન બરોબર એક્સ ફરીથી કહું છું શું લખવાનું તો વિડિયો મળશે ચિંતા ના કરો વિડીયો મળશે મેં જોયેલા છે વિડીયો બરાબર એક્સપેરિમેન્ટ વિથ ગ્લેશિયર ફોર મિથેન બરાબર આવું લખશો એટલે ઘણા બધા વિડીયો મળશે વિડીયો જોવાનો એમાં એક વ્યક્તિ છે એ કોષ લઈને બરાબર બરફ પર એક હોલ પાડશે અને જેવો હોલ પાડશે તરત જ એક વ્યક્તિ બીજો વ્યક્તિ બીજ કે બીજો વ્યક્તિ આવશે અને ત્યાં દિવાસલી રાખશે હોલ પાડશે એટલે તરત જ એમાં આગ લાગશે બરાબર જે કયા વાયુના પરિણામે લાગે છે મિથેન વાયુના પરિણામે લાગે છે બરાબર ચલો એની પછી ચોથો સવાલ આવ્યો કે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ચલો મિત્રો ચિંતા ન કરતા ઘણા લોકોને એમ કહે છે સાહેબ ભણાવવાનું ક્યારે શરૂ કરશે મિત્રો ભણાવવાની ચિંતા ના કરતાં ભણાવવાનું આપણી પાસે ઘણો બધો સમય છે જ બરાબર હજી આપણી પાસે તો જજી તો શરૂ થયું છે ભાઈ બરાબર તો ભણાવવાની ચિંતા નહીં આપણે પેપર પણ સાથે જોઈશું બરાબર જેથી આપણને કંઈ ખબર પડે કે આપણે જે કાલે ભણ્યા આજે આપણે આવડ્યું કે ન આવડ્યું બરાબર અને મિત્રો આપણે સવાલની અંદર આખરે બીજું પણ ઘણું બધું નોલેજ આપણે અંદરથી લઈએ જ છીએ ભાઈ ચલો એની પછી નીચેમાંથી કયા વિધાનો સાચા છે ચલો સૌથી પહેલું વિધાન બરાબર પાણીની વરાળે સૌથી વધારે માત્રા ધરાવતો ગ્રીનહાઉસ ગેસ છે બીજું વિધાન સૌથી વધારે ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર વાયુ જવાબદાર વાયુ કાર્બન ડાયોક્સાઇડ ત્રીજું મિથેનનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત વેટલેન્ડ છે ડી બીજી ફેબ્રુઆરીના રોજ ગુજરાતી વર્લ્ડ વેટલે વર્લ્ડ વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવા સોરી મિત્રો અહીંયા ચોથાની અંદર એક મિસ્ટેક થઈ ગઈ છે બીજી ફેબ્રુઆરીના રોજ ગુજરાતી નહીં બરાબર ગુજરાતી એવું નથી હોતું ગુજરાતી વેટ વર્લ્ડ વેટલેન્ડ ડે પણ આખો આખી દુનિયા વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવે છે બરોબર યાદ રાખજો એટલા માટે એમાં તારીખ લખેલી છે તમારે ડિસાઇડ એ કરવાનું છે બીજી ફેબ્રુઆરીના દિવસે વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવાય કે નથી ઉજવાતો બરોબર ચોથો ઓપ્શન એના માટે છે બરોબર એમાં ગુજરાતી શબ્દને ભૂલી જાવ જરા ચલો મિત્રો બરાબર ફટાફટ આન્સર આપો બરાબર ફટાફટ આન્સર આપો ચલો ઘણા બધા મિત્રોને જો ચોથું વાક્ય ના ખબર પડી તો ફરીથી કહી દો કે ચોથું વાક્ય સાચું છે ખોટું ચોથું વાક્ય સાચું છે બીજી ફેબ્રુઆરીના દિવસે વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવવામાં આવે ચલો હવે આન્સર આપો હવે ઉપરના ત્રણને ડિસાઇડ કરો અને પછી આન્સર આપો કે જવાબ શું આવે ચલો ફટાફટ કમેન્ટ બોક્સ ભાઈ ખાલી ના રહેવું જોઈએ ફટાફટ આન્સર આપો ફટાફટ બરોબર એવું ધ્યાન રાખો કે હું ઓનલાઈન જ છું અને મન કી બાત કરી રહ્યો છું ચલો આન્સર ઉપર આવીએ તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે પહેલું શું આપેલું છે પાણીની વરાળે સૌથી વધારે માત્રા બરોબર ક્વોન્ટિટી ધરાવતો ગ્રીનહાઉસ ગેસ છે એકદમ સાચી વાત દુનિયાની અંદર સૌથી વધારે માત્રામાં જોવા મળતો ગ્રીનહાઉસ ગેસ હોય તો કયો આવશે પાણીની વરાળ બરોબર યાદ રાખજો સૌથી વધારે માત્રા કહું છું માત્રા ક્વોન્ટિટી એની પછી જવાબદાર વાયુ કયો ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર મીન્સ કે સૌથી વધારે જવાબદાર વાયુ કયો મિત્રો તો ખાસ યાદ રાખજો સૌથી વધારે જવાબદાર વાયુ આવશે કાર્બન ડાયોક્સાઇડ બરોબર ખાસ યાદ રાખજો કાલે આપણે પીપીટીની અંદર થોડુંક મારે લખવામાં મિસ્ટેક થઈ ગઈ હતી માફ કરજો મિત્રો હું મારી ભૂલ સ્વીકારું છું બરોબર પણ અત્યારે હું મારી ભૂલ અહીંયા સુધારું છું તો ખાસ એટલા માટે જ મેં આ સવાલનું સેશન રાખેલું હતું જેથી આપણું ક્લેરિફિકેશન વધે ચલો એની પછી મિત્રનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત કયો કુદરતી વેટલેન્ડ બરોબર યાદ રાખજો વેટલેન્ડ છે દુનિયાનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત છે મિથેનનો અને મિત્રો એક વસ્તુ યાદ રાખજો કુદરતી પૂછે કે કૃત્રિમ પૂછે બરાબર સોરી કૃત્રિમ રીતે મીસ કે તમે ઓલ અવર જોવા જાવને ઓલ અવર બરાબર કે દુનિયામાં સૌથી વધારે મીથેનનું સર્જન ક્યાંથી થાય એવો સવાલ પૂછે કુદરતી કે કૃત્રિમ ના લખેલું હોય તો તો પણ વેટલેન્ડ જ આવશે બરોબર યાદ રાખજો ઓલ અવર એટલે કે કુદરતી મીન્સ કે કુદરતી કૃત્રિમ નથી પૂછો અને એમ જ પૂછ્યું દુનિયામાં સૌથી મોટો મિથેનો સ્ત્રોત કયો તો જ વેટલેન્ડ આવશે બરાબર વેટલેન્ડ હજી આપણે આગળ ભણશું ચિંતા ન કરો ભાઈ ઘણું બધું છે વેટલેન્ડ વિશે તો રામસર કન્વેન્શન પણ ભણવાનું આવશે મોન્ટ્રીલ પ્રોટોકોલ પણ ભણવાનો આવશે બરાબર અને સાથે ગુજરાત મીસ કે આખા ભારતમાં કઈ કઈ જગ્યાએ વેટલેન્ડ છે એ પણ આપણે ભણીશું બરાબર ચાલો કોઈ મિત્રોને યાદ છે ભારતમાં સૌથી મોટું વેટલેન્ડ ક્યાં આવેલું છે ચલો ફટાફટ આન્સર આપો ચલો એની પછી આનો આન્સર આપી દઉં છું હા ઘણા મિત્રોને ખબર છે ભાઈ કેરળમાં આવેલું છે કઈ જગ્યા આવશે વેમ્બનાટ જે હાથીવાળી ઘટના બની યાદ છે ને ભાઈ હમ ચલો તો હવે તમને તમામ મિત્રોને આન્સર આપી દઉં છું કે તમને એક વસ્તુ ખબર પડી કે ચોથું ચોથું છે એ તો સાચું જ છે બાય ડિફોલ્ટ સાચું છે ભાઈ બરાબર તો અહીંયા એ ઓપ્શન નીકળી ગયો બરાબર એની પછી ઉપર તમે જોઈ શકો છો કે ઉપરના પહેલું પણ સાચું છે બીજું પણ સાચું છે અને ત્રીજું પણ સાચું છે જવાબ શું આવશે મિત્રો ઉપરના તમામ વિધાનો સાચા છે બરાબર આ હોપ છો કે તમામ મિત્રોને આ સવાલમાં મજા આવી હશે જો મજા આવી હોય તો એક વખત મને ફિંગર મોકલ્યો જેથી મને ખબર પડે કે તમને બધા વિદ્યાર્થી મિત્રોને ભણા મીન્સ કે સવાલમાં મજા આવે છે તો ફરીથી કાલનો લેક્ચર આવશે તો ફરીથી મને સવાલ મૂકવાની ખબર પડે કે તમને મજા આવે છે કે નથી આવતી બરાબર જો મને રિપ્લાય નહીં આવે તો મિત્રો હું સવાલ છે એ થોડાક નાના બનાવી દઈશ કે એવું સમજીશ કે ઘણા લોકોને ખબર નથી પડતી તો ફટાફટ રિપ્લાય આપો જેથી મને ખબર પડે કે આપણે લેવલ અપ લઈ જઈશું બરોબર અને બને ત્યાં સુધી આપણે એવો પ્રયત્ન કરશું કે ક્લાસ વન ટુ સુધીનો કોઈ પણ સવાલ પૂછાય આપણને એક્ઝામમાં આવડે બરોબર ભલે આપણે ક્લાસ થ્રી માટે તૈયારી કરતા હોઈએ પણ ક્લાસ થ્રીની અંદર પણ એવી કોઈ ગેરંટી નથી કે આ સવાલ ક્લાસ વન ટુનો કહેવાય ને આ સવાલ ક્લાસ નો કહેવાય બરોબર એક જ નિયમ છે આવડે તો ક્લાસ વન ટુનો બરોબર એટલે કે ઘણા મિત્રો કરતા હોય ને કે આવડી જાય તો એમ કે આ તો સવાલ ક્લાસ થ્રીનો હતો અને ના આવડે તો એમ કે આ સવાલ તો ક્લાસ વન ટુનો છે બરાબર એવી માનસિકતા નથી રાખવાની ભાઈ સવાલ એ સવાલ કહેવાય એ કોઈ પણ એક્ઝામમાં પૂછાય બરોબર આપણને આવડવો જોઈએ ચલો તો મિત્રો આપણા ચાર સવાલ અહીંયા પૂરા થયા બરાબર ઘણો બધો સમય આપણો નીકળી ગયો છે તો હવે આપણે જરાક આગળના ટોપિક ઉપર આવીએ કે આપણે આગળ શું કરશું તો આગલો ટોપિક છે મી નાઇટ્રસ ઓક્સાઇડ હવે ચોથો વાયુ આવે ત્રણ ભણી ગયા પહેલો કહ્યું પાણીની વરાળ સૌથી વધારે માત્રા બીજું કયો કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધારે જવાબદાર ત્રીજું કહ્યું મિથેન મિથેનના સ્ત્રોતો ઘણા બધા ચલો એની પછી નાઇટ્રસ ઓક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડ આવ્યું એટલે ઘણા બધા મિત્રોને સાઈડમાં એટલું વાંદરું દેખાણું હશે પણ નાઇટ્રસ ઓક્સાઇડ નહીં દેખાણો હોય બરોબર ચલો કોઈ વાંધો નહીં એ આપણા પૂર્વજો છે તમારા મારા બધાના ચલો તો આ નાઇટ્રસ ઓક્સાઇડ છે બરોબર તો અહીંયા મેં બાજુમાં ઇમેજ મૂકેલી છે એટલા માટે મૂકેલી છે કે નાઇટ્રસ ઓક્સાઇડનું અણુસૂત્ર શું બરાબર તમામ મિત્રો માટે સવાલનો સવાલનો જવાબ આપવાનો છે નાઇટ્રસ ઓક્સાઇડનું અણુસૂત્ર શું છે ફટાફટ કમેન્ટ બોક્સની અંદર આન્સર આપે ફટાફટ તો નાઇટ્રસ ઓક્સાઇડનું અણુસૂત્ર આવશે હમ ઘણા બધા મિત્રો જવાબ આપે છે એન ટુ ઓ બરાબર એન ટુ ઓ ટુ નહીં ભાઈ એન ટુ ઓ એન ટુ જે મિત્રો જો મિત્રો અત્યારે થોડાક દિવસ મારી પાસે ટેબ નથી ટેબ્લેટ નથી એટલા માટે હું તમને અહીંયા લખી નથી શકતો અને ડ્રો નથી કરી શકતો પણ જ્યારે પણ મારી પાસે ટેબ્લેટ આવશે હું તમને લખાવીશ થોડુંક કે હું ખુદ પોતે લખીશ ને થોડું ઘણું પ્રેઝન્ટેશન પણ વ્યવસ્થિત કરાવીશ ચલો હવે જો અહીંયા આની અંદર મેં સાઈડમાં ઇમેજ શા માટે મૂકેલી છે એટલા માટે મૂકેલી છે કે તમને એક્ઝામમાં એવું પૂછે કે હાસ્ય વાયુ તરીકે કયો વાયુ મિસકે ઓળખાય છે તો એ પણ આ જ આવશે નાઇટ્રસ ઓક્સાઇડ તો મિત્રો સૌથી પહેલો આન્સર કે નાઇટ્રસ ઓક્સાઇડ અથવા તો હાસ્યવાયુનું અણુસૂત્ર શું એન ટુ ઓ બરાબર એની પછી હવે જો એક્ઝામની અંદર નવો સવાલ બની ગયો અહીંયાથી જો તમને ખબર પડે તો મિત્રો હંમેશા યાદ રાખવાનું જ્યારે પણ કોઈ ટૉપિક ભણતા હો ને ત્યારે દિમાગ છે એ પેપર સેટરના આઈડિયાથી ચલાવવાનું એટલે કે કોઈપણ ટૉપિક વાંચતા હોય ને ત્યારે પેપર સેટરનું મગજ પોતાનામાં સેટ કરવાનું જેથી આપણને ખુદને ખબર પડે કે આપણે જે વાંચીએ છીએ એમાં આપણે ક્યાં ભૂલ કરી શકીએ અને આપણે શું પૂછવું જોઈએ હંમેશા જો કોઈ ટોપ કોઈ પણ ટૉપિક વાંચતા હોય ને એક ટાર્ગેટ કરવાનો કે ધારો કે જીપીએસસીના ચેરમેન આપણા દિનેશ દાસા સાહેબ એણે પેપર કાઢવા તમને આપ્યું અને દિનેશ દાસાએ એવું કીધું બરાબર કે આપણે પેપર એવું જોરદાર કાઢવાનું છે કે ઘણા લોકો બીજા પેપરમાં આવે જ નહીં બરાબર એટલે કે એને ટાર્ગેટ કરેલો છે કે એંસી ટકા લોકો જીપીએસસીનું પહેલું પેપર આપે ક્લાસ વન ટુનું પ્રિલિમ્સનું બીજા પેપરમાં દેખાવો જ ના જોઈએ બરોબર બેન્ચિસો ઘટે છે બરોબર તો તમે અહીંયા એવો જ મિન્સ કે ક્વેશ્ચન કેવા કાઢશો અઘરામાં અઘરા કે જેથી શું થાય કે સોમાંથી નવ્વાણું લોકોને ખોટા પડે એવો ટાર્ગેટ રાખશો બરાબર તો એ બુદ્ધિથી કામ ચલાવવાનું બરાબર કે સોમાંથી નવ્વાણું લોકોને ખોટો પડતો હોય ને આ ટોપિક એ ટોપિક પસંદ કરવાનો અને એ જ એક્ઝામનો સવાલ હોય છે બરાબર અને મિત્રો મારી પાસે તો અનુભવ છે બહોળો ફેલ થવાનો પણ બરોબર ચિંતા ના કરો પ્રિલિમ તો બહુ પાસ કરેલી છે બરોબર ઘણી બધી વાર બરોબર તમે જેટલા ફોર્મ નહીં ભર્યા હોય એટલી વખત એક્ઝામ પાસ કરી દીધી હશે મિત્રો ચલો ચિંતા નહીં બરોબર પણ અભિમાન નથી કરતો મિત્રો પણ એક વસ્તુ છે અનુભવ છે બરોબર એ ઘણું બધું શીખવાડી જાય બરોબર અને એ જ હું તમારી સાથે શેર કરી રહ્યો છું બરાબર હું તમને અહીંયા અત્યારે મારી પણ ભૂલો કહું છું બરોબર જો તમને દેખાય તો અને છે જ ભાઈ હું પણ સ્વીકારું છું મારે પણ ઘણી બધી મેં ભૂતકાળમાં ભૂલો કરી અને એ તમે ના કરો એટલા માટે તમારું ધ્યાન દોરું છું ચલો ફરીથી મેઇન મુદ્દા ઉપર આવ્યા કે નાઇટ્રસ ઓક્સાઇડ છે એનું અણુસત્ર એન્ટ અને બીજા નંબરમાં એને આપણે કયા વાયુ ઓળખીએ ઓળખીએ છીએ હાસ્ય વાયુ બરોબર લાફિંગ ગેસ તો અહીંયા તમને એવું પૂછશે કે એક વાક્ય બની ગયું જો અહીંયા ક્લાસ વન ટુ માટે કે વાયુ ગ્રીન હાઉસ ગેસ છે સાચું ખોટું ડિસાઇડ કરો ભાઈ છે જ ભાઈ નાઇટ્રસ ઓક્સાઇડ છે તો હાસ્ય વાયુ આવશે ને ભાઈ એ જ છે ચલો હવે એની પછી કે નાઇટ્રસ ઓક્સાઇડ કુદરતી રીતે વાતાવરણમાંથી ક્યાંથી આવે છે તો નાઇટ્રોજન ચક્રના પરિણામે આવે મિત્રો હજી નાઇટ્રોજન ચક્ર ભણવાનું બાકી જો જો મિત્રો આપણે કાલના પેપરમાં જોશો તો આપણે કાર્બન ડાયોક્સાઇડનો સ્ત્રોત ભણ્યા જ નથી કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી નીકળે એનું કારણ એ છે એ આપણે ક્યારે ભણશું કાર્બન ચક્રમાં ભણશું પણ મિથેન બની ગયા કારણ કે મિથેનનું કોઈ ચક્ર ના આવે પણ મીથેનનું બધી વસ્તુ બની ગયા આપણે બરાબર હવે એની પછી આવે છે નાઇટ્રસ ઓક્સાઇડ એન ટુ ઓ બરાબર તો એન ટુ ઓ છે એનું ઉત્સર્જન ઘણી બધી જગ્યાએથી થાય અત્યારે આપણે આના થોડા ઘણા સોર્સિસ જોઈ લઈશું બરાબર અને થોડા ઘણા આપણે નાઇટ્રોજન ચક્ર વ ચક્ર વખતે પણ ભરશું કે વીજળી ભર મીન્સ કે વીજળી પડે છે અત્યારે તો અમને તમને ખબર હશે કે ધીમે ધીમે હવે વાદળો થવાઈ ગયા છે વાવાઝોડું પણ આવતું હતું તો વીજળી પડે ત્યારે નાઇટ્રોજન જમીનમાં સ્થાપિત થાય કે અવકાશમાં જાય બરોબર તો એ આપણે જોઈશું બરોબર એ નાઇટ્રોજન ચક્ર ચક્ર વખતે પણ અત્યારે આપણે જોઈએ એન વિશે બરાબર આ સિવાય આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા પણ જોઈશું બરાબર એ પછી અત્યારે રાખીએ અત્યારે બેઝિક કોન્સેપ્ટ ઉપર આવીએ તો ચલો નાઇટ્રોસ ઓક્સાઇડના સ્ત્રોતો કયા કયા તો કુદરતમાં એ નાઇટ્રોજન ચક્રના પરિણામે જોવા મળે બીજા નંબરમાં કઈ કઈ જગ્યાએથી માનવીય પ્રવૃત્તિઓ કઈ માનવીય પ્રવૃત્તિઓ તો કૃષિ એગ્રીકલ્ચર બરાબર આપણે એમાં ખાતર વાપરતા હોઈએ કયું ખાતર વાપરતા હોઈએ એમોનિયા એટલે સોરી યુરિયા બરાબર યુરિયા ખાતર વાપરતા હોઈએ તો યુરિયામાં આપણને ખબર જ છે કે એમાં મિથેન મીન્સ કે સોરી યુરિયાની અંદર નાઇટ્રોજન હોય પણ જ્યારે એ આપણે જમીનમાં મીન્સ કે ખાતર તરીકે છાંટીએ બરોબર પણ જ્યારે અમુક સમય જશે તો એ ઓક્સિજનની સાથે યુરિયા પ્રક્રિયા કરશે અને વાતાવરણમાં શું બનાવશે નાઇટ્રસ ઓક્સાઇડ છૂટો કરી દેશે બરોબર તો એના પણ એમાં નાઇટ્રસ ઓક્સાઇડ છે બનતું હોય યાદ રાખજો એ નાઇટ્રસ ઓક્સાઇડ બોલું છું નાઇટ્રિક નાઇટ્રો એવું કંઈ નહીં યાદ રાખવાનું નાઇટ્રસ બરાબર ખાસ ધ્યાનમાં રાખજો એની પછી વેસ્ટ વોટર મેનેજમેન્ટની પ્રક્રિયા એટલે કે પાણીના જે શુદ્ધિકરણ પ્લાન્ટ હોય ને ભાઈ બરોબર ત્યાં પણ બહુ મોટા માત્રામાં નાઇટ્રોજનનું ઉત્સર્જન થાય કારણ કે આપણે ડિટરજન્ટ ને એ બધી ઘણી બધી વસ્તુ હોય એમાં નાઇટ્રોજન કન્ટેન્ટ બહુ વધારે માત્રામાં હોય બરોબર એટલે કે તમે ઘણી બધી જગ્યાએ શુદ્ધિકરણના પ્લાન્ટ જોયા હોય કે જ્યાં ગટરનું પાણી આવતું હોય એને મીન્સ કે ફિલ્ટર હતો તો શુદ્ધ કરીને ફરીથી શહેરોમાં અથવા તો ઇન્ડસ્ટ્રીમાં પ્રોવાઇડ કરવામાં આવતું હોય બરોબર ઉદાહરણ તરીકે અત્યારે આમ ગણવા જાવ તો ગુજરાતની અંદર સૌથી વધારે પાણીના મીન્સ કે શુદ્ધિકરણના ફિલ્ટરના પ્લાન્ટ આપણા સુરતમાં છે ભાઈ બરોબર અને આશા રાખું કે સુરતને અમદાવાદ વચ્ચે કોમ્પિટિશન ચાલે છે બરોબર અને સરકારે તો એના માટે પોલિસી પણ બનાવેલી છે રીયુઝેબલ વોટર પોલિસી બરોબર જ ગુજરાતની સરકારે બનાવેલી છે બરોબર તો એ પણ જોઈશું આપણી પાસે સમય આવશે ત્યારે ચલો તો એ નાઇટ્રોજન મીન્સ મીન્સ કે નાઇટ્રોક્સ ઓક્સાઇડ છે એનું ઉત્સર્જન ક્યાંથી થઈ શકે વેસ્ટ વોટર મેનેજમેન્ટની પ્રક્રિયામાં પણ થઈ શકે કારણ ક્યાંથી આવશે એમાં તો આ ડિટર્જન્ટની એમાંથી એની પછી ઘણી બધી ઔદ્યોગિક પ્રક્રિયાઓ છે એ પણ વાતાવરણમાં નાઇટ્રોક્સ ઓક્સાઇડની માત્રામાં વધારો કરે છે પણ હવે થોડુંક આપણે ડીપમાં ઉતરીએ તો ચલો જોઈએ આપણે તો મિત્રો અહીંયા થોડુંક ડીપમાં ઉતર્યા અને હવે આપણે આપણે પર્ટિક્યુલર ડેફિનેશન ઉપર આવી કે કુદરતી સ્ત્રોતો કયા અને કૃત્રિમ સ્ત્રોતો કયા તો સૌથી પહેલાં કુદરતી સ્ત્રોતો જો ખાસ ધ્યાનથી વાંચજો પીપીટી બરોબર મિત્રો એવી આશા રાખું છું તમામ મિત્રોને સમજણ પડતી હશે ચલો હવે આવે કુદરતી સ્રોતો તો કુદરતમાં નાઇટ્રસ ઓક્સાઇડ ક્યાંથી આવે સૌથી પહેલું જ આપ દીધું જો કે કુદરતી રીતે સમુદ્રમાં જે બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું બ્રેકિંગ ડાઉનના પરિણામે નાઇટ્રસ ઓક્સાઇડનું ઉત્સર્જન થાય મિત્રો એક વસ્તુ ઓબ્ઝર્વ કરો આપણે ચાર મીન્સ કે ત્રણ વાયુ ભણ્યા કયા ત્રણ અત્યાર સુધીમાં પાણીની વરા બીજું કયો કાર્બન ડાયોક્સાઇડ ત્રીજું કહ્યું મિથેન ચોથું કહ્યું નાઇટ્રસ ઓક્સાઇડ મિત્રો એક વસ્તુ ઓબ્ઝર્વ કરો સમુદ્રમાંથી આ ચારે ચાર વાયુઓ નીકળે છે વિચાર કરો સમુદ્રમાંથી આ ચારે ચાર ગ્રીનહાઉસ ગેસ નીકળે છે બરાબર તો ઘણા લોકોને એમ થાય સમુદ્રને આપણે સાફ કરી નાખવો જોઈએ એવું નથી ભાઈ એ જ્યારે એટલી માત્રામાં એ શોષણ પણ કરતો હોય બરાબર જેટલી માત્રામાં એ શોષણ કરતો હોય એટલી માત્રામાં જ વાતરણમાં પાછું પણ છોડતો હોય ભાઈ બરાબર એટલે કે તો બેલેન્સ રાખવાનું બિચારું કામ કરે છે સમુદ્ર તો બરાબર અને એટલા માટે જ રામ ભગવાને સેતુ બનાવતા હતા એની પહેલાં તીર મારવાનું નક્કી કર્યું સમુદ્રને સમુદ્ર દેવતાને તો નહોતું મારેલું ભાઈ બરાબર ખબર હતી કે ભવિષ્યમાં માનવીય પ્રવૃત્તિઓ છે ગ્રીનહાઉસ ગેસ છે એ બહુ વધારે મીન્સ કે માનવીય પ્રવૃત્તિઓ બહુ વધારે માત્રામાં ગ્રીનહાઉસ ગેસનું સર્જન કરશે ત્યારે બેલેન્સ કોણ કરશે આ બધી વસ્તુ તો સમુદ્ર જ કરશે ભાઈ બરાબર તો સૌથી પહેલો કુદરતી સ્ત્રોત આપી દીધો કે સમુદ્રમાં બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનના બ્રેકિંગ ડાઉનના પર્યાણમાં નાઇટ્રાસ ઓક્સાઇડનું સર્જન થાય બરાબર ચલો એની પછી બીજી પ્રક્રિયા કૃત્રિમ પ્રક્રિયાઓ કૃત્રિમ સૌથી પહેલું કૃત્રિમ પ્રક્રિયાઓ કઈ તો સૌથી પહેલું તો ભાઈ કૃષિની અંદર આપણે જે ખાતર વાપરીએ છીએ એ ખાતર બરોબર ખાતરની કારણ કે સિમ્પલ વસ્તુ આપણે ખાતર તરીકે એનપી કે વાપરતા હોય એટલે કે એન એટલે કે શું નાઇટ્રોજન અને એન એટલે કે શું નોર્મલી યુરિયા ખાતર વાપરતા હોઈએ તો યુરિયા છે એ પણ હકીકતમાં નાઇટ્રસ ઓક્સાઇડનો સ્ત્રોત છે કારણ કે આપણે એને ભલે યુરિયા તરીકે છાટીએ છીએ એને ફોર તરીકે છાંટીએ છીએ બરાબર સોરી એને થ્રી તરીકે છાંટીએ છીએ પણ જ્યારે એને બરાબર આપણે મીન્સ કે છાંટી દીધા બાદ થોડોક સમય થશે એટલે જમીનમાં એ જે નાઇટ્રોજન હશે ને એ પાણી સાથે પ્રક્રિયા કરીને એન ટુ ઓ બનાવશે બરાબર નાઇટ્રસ ઓક્સાઇડ ચલો એની પછી આગળ વધીએ કે પ્રાણીઓના મળમૂત્રમાંથી પણ નાઇટ્રોજન છે એનું ઉત્સર્જન થતું હોય છે પણ કઈ રીતે તો નાઇટ્રોજનના બ્રેકડાઉન આ બધી પ્રક્રિયાઓ છે ને ભાઈ એ બધી નાઇટ્રોજનની બ્રેકડાઉન છે નાઇટ્રોજનનું જ્યારે પણ બ્રેકઅપ બ્રેકઅપ નહીં ભાઈ બ્રેકડાઉન બરાબર બ્રેકડાઉન શબ્દ વાપરવાનો બ્રેકઅપ નહીં બરોબર નાઇટ્રોજન છે કંઈ ગમમાં નહીં પડી જાય તો જ્યારે પણ નાઇટ્રોજન છે એનું બ્રેકડાઉન થાય ત્યારે નાઇટ્રક્સ ઓક્સાઇડમાં કન્વર્ટ થાય તો એનું બ્રેકડાઉન ઘણી બધી રીતે થાય એક તો બેક્ટેરિયા દ્વારા સમુદ્રમાંથી એ તો કુદરતી પ્રક્રિયા બરાબર બીજી કૃત્રિમ પ્રક્રિયા કહી તો ખાતર બરોબર ત્રીજું કહ્યું તો પ્રાણીઓના મળમૂત્ર એમાં પણ નાઇટ્રોજન હોય ઓબ્વિયસ છે કે આપણા મીન્સ કે મનુષ્યના મળમૂત્રમાં પણ નાઇટ્રોજન હશે જ બરાબર તો પણ નાઇટ્રક્સ કન્વર્ટ થતું હોય એની પછી આવશે અશ્મિભૂત બળતણના દહનમાંથી બરાબર એટલે કે વાહનોમાંથી ને એમ કારણ કે તમે પીયુસી કાઢો તો પીયુસીમાં જોજો ખાસ અણુસૂત્ર જોજો પીયુસીમાં દેખાશે બરોબર જો કે અત્યારની ઘણી બધી પીયુસીમાં નથી બતાવતા પણ પીયુસીની અંદર હકીકતમાં ત્રણ વાયુ અગત્યના હોય છે એ ત્રણ કયા તમારે ગોતીને લાવવાના છે અને એમાંથી એક આ છે ચલો એની પછી ઉદ્યોગો ઉદ્યોગોની અંદર આવશે નાઇટ્રિક એસિડનું જે ઉત્પાદન દરમિયાન બાય પ્રોડક્ટ તરીકે નાઇટ્રસ ઓક્સાઇડનું ઉત્પા ઉત્સર્જન થાય કયા એસિડ નાઇટ્રિક એસિડ બરાબર યાદ રાખજો નાઇટ્રિક એસિડ અને નાઇટ્રિક એસિડનો ઉપયોગ ક્યાં ક્યાં થાય તો નાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય એપીડીક એસિડ બનાવવા માટે અને લાઇલોન જેવા કૃત્રિમ રેસા એને બનાવવા માટે નાઇટ્ર એપી મીન્સ નાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય બરોબર તો આ હતા આપણા નાઇટ્રોજનના અગત્યના સ્ત્રોતો બરાબર તો ચલો મિત્રો અહીંયા એક સાઈડમાં ઇનડાયરેક્ટ સવાલ બને કે શું પશુપાલનથી નાઇટ્રોજનનું સર્જન થાય તો થાય ભાઈ ઓબ્વિયસ થાય બરાબર પશુપાલનથી મીઠેનું સર્જન થાય તો પણ થાય બરાબર બંને સાચું છે ચલો એની પછી આગળ વધીએ તો નાઇટ્રોજન નાઇટ્રસ ઓક્સાઇડને દૂર કરવાની પ્રક્રિયા શું અહીંયા જસ્ટ એક ઇન્ફોર્મેશન લખેલી છે ચિંતા ન કરો નાઇટ્રોજન ચક્ર આવશે તો એને દૂર કરવાની પ્રક્રિયા પણ આપણે જોઈ લઈશું પણ અત્યારે એક સિમ્પલ વસ્તુ લખેલી છે કે જે રીતે સમુદ્રમાં શું હશે કે બેક્ટેરિયા એ નાઇટ્રોજનનું બ્રેક ડાઉન કરે ત્યારે નાઇટ્રસ ઓક્સાઇડ બને એ જ પ્રમાણે જ્યારે કેટલાક ઘણા ઘણા બધા પ્રકારના એવા પણ બેક્ટેરિયા છે જમીનમાં કે જે વાતાવરણમાં જે નાઇટ્રસ ઓક્સાઇડ હોય ને એને શોષવાનું કામ કરે બરાબર ખાસ કરીને કઠોળના જ્યારે કઠોળ ઉગડતા હોય કઠોળના છોડ બરોબર કઠોળનો જે છોડ છે એના મૂળમાં આ બેક્ટેરિયા રહેલા હોય બરાબર ચલો મિત્રો તમામ મિત્રો વિદ્યાર્થી મિત્રો જવાબ આપે કે કઠોળના મૂળમાં કયા બેક્ટેરિયા રહેલા હોય છે ખાસ કરીને ચાલો કઠોળને ચણા લઈ લઈએ ચલો કે ચણાનું જે ચણાનો છોડ છે બરાબર ચણાનું ઝાડ હોય બરાબર હા આશા રાખું છું ઘણા મિત્રોને હશે ચલો તો ચણાનું જે વૃક્ષ છે વૃક્ષ જો મારે પણ ભૂલ થઈ ગઈ મારે જ થઈ ગયું ચલો ચણાનો જે છોડ છે બરાબર તો એમાં ચણાનો જે છોડ છે એના મૂળમાં કયા બેક્ટેરિયા હોય બરાબર તો ઘણા મિત્રોને સાચો જવાબ ખબર છે ભાઈ રિબોઝોમ્સ તો આ રીબોઝોમ્સ નામના જે બેક્ટેરિયા છે એ વાતાવરણમાંથી નાઇટ્રસ ઓક્સાઇડનું શોષણ કરે અને નાઇટ્રોજનનું સ્થાપન કરે કારણ કે કઠોળમાં કઠોળ માટે નાઇટ્રોજન ખૂબ અગત્યનો છે મિત્રો બરાબર તો એવી ઘણી બધી પ્રક્રિયાઓ છે એના દ્વારા વાતાવરણમાંથી નાઇટ્રસ ઓક્સાઇડ છે એ દૂર થઈ શકે છે બરાબર તો આપણે આ નાઇટ્રસ ઓક્સાઇડનો પણ કમ્પ્લીટ આપણે એનાલિસિસ કરી લીધું કે ક્યાંથી એના સ્ત્રોતને બધું ઉત્સર્જન થાય બરાબર ચલો મિત્રો હવે આગળ વધીએ તો હવે આવશે ફ્લોરિનેટેડ ગેસીસ બરોબર તો આ ફ્લોરિનેટેડ ગેસીસની અંદર શું શું વસ્તુ આવે છે એના વિશે આપણે ઓબ્ઝર્વ કરીએ પણ સૌથી પહેલાં બરાબર આપણે એ જોઈ લઈએ કે ફ્લોરિનેટેડ ગેસીસની અંદર કયા ત્રણ ગેસો આવે છે બરાબર જો આ મુદ્દો આખો પેન્ડિંગ રાખ્યો સૌથી પહેલાં તો છેલી લિટીમાં આવી ગયા ચોરસ બુલેટ ઉપર આવી ગયા કે મુખ્ય ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે તો પહેલાં તો એ જ નક્કી લે કે આ ફ્લોરિનેટેડ ગેસીસ ત્રણ કયા બરાબર તો ચાલો એની પછી આપણે જોઈએ કે અહીંયા જોઈએ કે ત્રણ ફ્લોરિનેટેડ ગેસીસ કયા તો સૌથી પહેલું આપેલું છે હાઇડ્રોફ્લોરોકાર્બન્સ મિત્રો સ્પેલિંગ આખો યાદ રાખવાનો લખવાનો થાય ત્યારે બરાબર અને મિત્રો ચિંતા નહીં કરવાની જો જીપીએસસીના પેપરમાં જ્યારે પણ તમને સવાલ પૂછાય એને લખવાનો હોય તો મિત્રો ચિંતા નહીં કરવાની જોડણીમાં ભૂલ થતી હોય તો ઇંગ્લિશનું ઇંગ્લિશ જ લખી નાખવાનો સ્પેલિંગ બરોબર આવા આવા જે અમુક અણુસૂત્રવાળા જે સવાલ હોય બરોબર ઉદાહરણ તરીકે હાઇડ્રોફ્લોરોકાર્બન છે તો પછી એનું ગુજરાતી ના કરવાનું હોય એ તમારે ઇંગ્લિશમાં જ લખી દેવાનું હોય અને એના કોઈ માર્ક ન કાપે ભાઈ બરોબર એ તમે ઓફિશિયલી વ્યવસ્થિત રીતે આન્સર લખેલો છે એની ચિંતા નહીં કરવાની લેંગ્વેજની બહુ વધારે બરોબર પણ હા એક વસ્તુ છે આન્સર સાચો હોવો જોઈએ બરોબર પછી ખોટો ના હોવો જોઈએ ચલો હવે એની પછી જોઈએ કે હાઇડ્રો ફ્લોરો અને કાર્બન ત્રણ વસ્તુ આવશે એચ બરોબર એનું છો આપી દીધું પછી આપેલું છે પર ફ્લોરો કાર્બન એટલે કે શું આવશે પી એની પછી ત્રીજું શું આપેલું છે સલ્ફર હેક્ઝા ફ્લોરાઈડ એસ એફ સિક્સ હેક્ઝાનો મતલબ શું થાય સિક્સ બરોબર હેક્ઝાનો મતલબ થાય સિક્સ આપણે કહેતા હોય ને હેક્ઝા ગોન બરોબર હેક્ઝાકોન એટલે શું સટકોણ બરોબર તો સલ્ફર હેક્ઝા ફ્લોરાઈડ એસ સિક્સ બરોબર તો આ રીતે ત્રણ ફ્લોરિનેટેડ ગેસીસ છે એનો સમાવેશ છે એ ગ્રીનહાઉસ ગેસ તરીકે થાય ચલો હવે જરાક આપણે આગળ વધીએ ફરીથી આપણે ઓલા પેજ ઉપર કે જે આપણે બાકી રાખેલું હતું જરાક એ આપણે જોઈએ જરાક ચલો તો સૌથી વાયુનું ઉત્સર્જન ક્યાંથી થાય બરોબર તો આ વાયુનું ઉત્સર્જન યાદ રાખજો આના સ્ત્રોત તો સૌથી અગત્યના છે કારણ કે આના સ્ત્રોત તો આપણે ક્યારેય વાંચતા જ નથી ને આપણને ખબર પણ નથી હોતા તો એટલા માટે યાદ રાખવાનું તો સૌથી પહેલા આપી દીધું કે આ વાયુનું ઉત્સર્જન ક્યાંથી થાય તો એલ્યુમિનિયમ અને સેમી કન્ડક્ટરના ઉત્પાદનની વિવિધ પ્રક્રિયાઓ દરમિયાન સેમી કન્ડક્ટ શું અર્ધવાહક અને સેમી સર્કિટ દરમિયાન પણ એનું ઉત્સર્જન થાય કારણ કે જે લોકો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે ને એ લગભગ છઠ્ઠા કે સાતમા સેમિસ્ટરની અંદર ભણેલા હશે કે સેમી કન્ડક્ટર એટલે કે ઇન્ટીગ્રેટેડ ચીપ બનાવવા માટે બરાબર મોલ્ટિંગ કરવું પડે મોલ્ટિંગ એટલે શું બીજું કંઈ ઢાળવું બરાબર ઢાળવું એટલે કે તમે જોયું હશે ઘણી બધી વખત કે આપણે જે ઓલી ચમચી ઉપર ચા ચાંદીનો કે સોનાનો વરખ ચડાવતા હોઈએ છે ઢોળ ચડાવતા હોઈએ આપણે એવું કહીએ તો મિત્રો જે આઈસી સર્કિટ હોય ને એમાં ઢોળ ચડાવવા માટે આ ફ્લોરિનેટેડ ગેસિસનો ઉપયોગ થતો હોય સર્કિટ તમે સર્કિટ તો જોઈ જશે એ સર્કિટ ઉપર તમને ખબર હશે આમ અમુક ચમકદાર લીટા જતા હોય કોપરના ને બધા તો એ દરમિયાન ફ્લોરિનેટેડ ગેસીસનો ઉપયોગ થાય છે મિત્રો બરોબર ખાસ રાખજો એ દરમિયાન થાય બીજી વસ્તુ શું કે આ ઉપરાંત આ વાયુનો ઉપયોગ ઓઝોન ડેપ્લેટિંગ વાયુઓના એક વિકલ્પ તરીકે પણ થાય છે ચલો મિત્રો અહીંયા હવે થોડુંક હું તમને એક્સ્ટ્રા સાઇડ ટોપિક ઉપર લઈએ જુઓ કે દુનિયાની અંદર પહેલાં જ્યારે શીતક તરીકે શીતક એટલે કે કુલટ તરીકે બરાબર એસી અને રેફ્રિજરેટરની અંદર ક્લોરોફ્લોરોકાર્બન બરોબર કાર્બન એવા વાયુનો ઉપયોગ થતો હતો બરોબર ક્લોરોફ્લોરો કાર્બન અને હાઇડ્રોક્લોફ્લોરો કાર્બન છે એવા વાયુનો ઉપયોગ થતો હતો પણ મિત્રો યાદ રાખજો કે ક્લોરોફ્લોરો કાર્બન અને હાઇડ્રોક્લોફ્લોરો કાર્બન છે

એ હાઇડ્રોફ્લોરોકાર્બન કાર્બન છે અને ક્લોરોફ્લોરો કાર્બન છે બરોબર એ ઓઝોન ડેપ્લેટિંગ ગેસ હતા યાદ રાખજો કેવા ગેસ ઓઝોન ડેપ્લેટિંગ ગેસ બરોબર હજી આની પછીનું ચેપ્ટર બરોબર ઓશિયન એસિડિફિકેશન છે અને એની પછીનું ચેપ્ટર આવશે આપણે ઓઝોન ડેપ્લેશન બરોબર હા બરોબર એની આપણે આની પછી ચેપ્ટર ભણશું ઓશિયન એસિડિફિકેશન બહુ નાનું ચેપ્ટર છે અને એની પછીનું ચેપ્ટર આવશે ઓઝોન ડેપ્લેશન ઓઝોન ડેપ્લેશન આપણે ભણશું ત્યારે આવશે કે ઓઝોન ડેપ્લેશન કયા કયા વાયુના પરિણામે થાય તો એની અંદર આ બે વાયુ આવશે ક્લોરોફ્લોરો કાર્બન અને હાઇડ્રોક્લોરોફ્લોરો કાર્બન હવે જો કે પહેલાંનો સમય એવો હતો કે જ્યારે એસી અને ફ્રીજની બરાબર બનવાની તો ઉત્પાદનની માસ પ્રક્રિયા શરૂ થઈ બહુ મોટા પાયે એસી અને ફ્રીજનું ઉત્પાદન શરૂ થયું શરૂઆતમાં નવું નવું હતું ત્યારે તો ત્યારે એની અંદર ક્લોરોફ્લોરો કાર્બન અને હાઇડ્રોક્લોરોફ્લોરો કાર્બન એટલે કે સીએફસી અને એચ સીએફસી વાયુનો ઉપયોગ થતો હતો પણ હવે થોડાક સમય બાદ વૈજ્ઞાનિકોને ખબર પડી કે આ બે વાયુઓ છે ને એના પરિણામે તો ઓઝોન વાયુને નુકસાન થાય છે તો તરત જ વૈજ્ઞાનિકોએ પગલાં લીધા બરાબર કે આ બંને વાયુનો ઉપયોગ આપણે ઘટાડી દઈએ બરાબર અને અથવા તો એનો ઉપયોગ બંધ જ કરી દઈએ બરાબર અને એના બદલે આપણે બીજો કોઈ વાયુ શોધીએ કે જે ઓઝોન લઈને નુકસાન ના પહોંચાડતો હોય તો એ લોકોએ હકીકતમાં શોધ્યા ફ્લોરિનેટેડ ગેસીસ બરાબર જે આપણે આ છ ભણીએ છીએ એ ફ્લોરિનેટેડ ગેસીસની શોધ કરી બરાબર અને એમાં ખાસ કરીને કયો વાયુ હાઇડ્રોફ્લોરોકાર્બન કાર્બન બરોબર જે પહેલો જ હતો બરોબર અહીંયા જે પહેલા નંબરનો આવ્યો હાઇડ્રોફ્લોરો કાર્બન તો અહીંયા એક વસ્તુ યાદ રાખો ક્લોરોફ્લોરોકાર્બન અને હાઇડ્રોક્લો ફ્લોરો કાર્બનના બદલે આ વાક્ય લખી નાખો ના ખબર ઉડતું હોય તો લખો એક વખત એટલે ખબર પડે કે કોણ કોના બદલામાં આવ્યું ફરીથી કહું છું ક્લોરોફ્લોરોકાર્બન સી એફ અને હાઇડ્રોક્લો ફ્લોરો કાર્બન એટલે કે એચ સી એફ ના બદલે વૈજ્ઞાનિકોએ બરોબર એના બદલે વૈજ્ઞાનિકોએ હાઇડ્રોફ્લોરો કાર્બન એટલે કે એચએસસી વાયુનો ઉપયોગ શરૂ કર્યો સમજણું ભાઈ અને એટલા માટે બીજું વાક્ય લખેલું છે બરોબર કે ઓઝોન ડેપ્લેટિંગ વાયુઓ હતા કયા બે વાયુઓ બે વાયુઓ કયા ખાસ અગત્યના કહું છું સીએફસી અને એચ એના બદલે વૈજ્ઞાનિકોએ કયા વાયુનો ઉપયોગ શરૂ કરેલો ફ્લોરિનેટેડ ગેસીસ અને ખાસ કરીને કહ્યું તો હાઇડ્રોફ્લોરો કાર્બનનો અને આ હાઇડ્રોફ્લોરો કાર્બનનો ઉપયોગ શરૂ કરી દીધો વૈજ્ઞાનિકોએ અને એનો પણ ઉપયોગ ભરપૂર કરવા માંડ્યા પણ થોડાક સમય બાદ એક નવી માહિતી મળી કે ભાઈ આ હાઇડ્રોફ્લોરો કાર્બન છે અથવા તો જે ફ્લોરિનેટેડ ગેસીસ છે એના પરિણામે બરાબર ઓઝોન લેયરને નુકસાન નથી થતું બહુ સારી વસ્તુ કહેવાય પણ નવી વસ્તુ નુકસાન થાય છે શું કે ભાઈ આ વાયુ તો ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર બન્યા ફરીથી કહું છું મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો અને આ અગત્યનો સવાલ છે બરોબર કે ક્લોરોફ્લોરો કાર્બન અને હાઇડ્રોફ્લોરો હાઇડ્રોક્લોરોફ્લોરો કાર્બન આ બંને ઓઝોન લઈને નુકસાન પહોંચાડે છે બરાબર તેના ઓપ્શનમાં આપણે શું શોધ્યું તેના ઓપ્શનમાં આપણે શોધ્યું હાઇડ્રોફ્લોરો કાર્બન અને હાઇડ્રોફ્લોરો કાર્બન કોને નુકસાન પહોંચાડતું હતું તો ભાઈ એ ઓઝોન લઈને નુકસાન નહોતું પહોંચાડતું પણ એ તો ગ્રીનહાઉસ ગેસને એટલે કે ગ્રીનહાઉસ અસર વધારી જતું હતું અને એનું પરિણામ શું હતું હતું ગ્લોબલ વોર્મિંગ વધતું હતું બરાબર અને એટલા માટે યાદ રાખજો હાઇડ્રોફ્લોરો કાર્બન છે એ ઓઝોન ડેપ્લેટિંગ ગેસ નથી ખાસ કહું છું ઓઝોન લેયરને નુકસાન નથી પહોંચાડતું પણ એનાથી શું થઈ શકે ગ્લોબલ વોર્મિંગ એટલે કે ગ્રીનહાઉસ અસર છે એની ઝડપ વધી શકે છે બરાબર ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો જેને ના ખબર પડતી હોય મારો આ જે ટોપિક છે ફરીથી ધ્યાનથી વાંચે અથવા તો ફરીથી ધ્યાનથી સાંભળે તો જ ખબર પડશે બાકી નહીં ખબર પડે બરાબર ચલો એની પછી આપણે આગળ વધીએ તો હવે કે એમને ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ એક નવો શબ્દ તમારા માટે આવે છે મિત્રો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ જીડબ્લ્યુ પી બરાબર આ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ એટલે શું આપણી પાસે કમ્પ્લીટ થિયરી છે બાય ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલની આગળ ચાલો હવે આ ગ્રીનહાઉસ વાયુ હવે જો અહીંયા જોઈએ આપણે કે આ જે ફ્લોરિનેટેડ ગેસીસ છે એ અન્ય વાયુઓની સાપેક્ષે વાતાવરણમાં સારી રીતે બળી જાય છે અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ જાય એટલે કે પરિણામ શું છે કે અહીંયા ધારો કે ગુજરાત છે એ ફ્લોરિનેટેડ ગેસીસનું સર્જન કરતું હોય એની અસર અમેરિકાને પણ થાય છે કારણ શું કારણ કે અહીંયા ગુજરાતમાંથી જે વાયુ નીકળે છે ને એ આખી દુનિયામાં એક સમાન ધોરણે વેચાય છે બરોબર એટલે કે એવું જરૂરી નથી કે ગુજરાતમાંથી નીકળે છે તો ગુજરાતને જ નુકસાન કરે એવું નહીં ગુજરાતમાંથી નીકળે છે તો વાતાવરણમાં એ આખા વાતાવરણમાં એક સમાન રીતે ભળી જાય છે જેને આપણે કેવું મિશ્રણ કહેતા હોઈએ સમાંગ મિશ્રણ સમાંગ બરોબર આઠમા નવમાં ધોરણની વિજ્ઞાનની બુક વાતચો દેખાશે સમાંગ મિશ્રણ એટલે શું કે જે મિશ્રણ એક સમાન રીતે હોય એને બરોબર એને સમાંગ મિશ્રણ કહેવાય બરોબર કે જેમાં મીન્સ કે મિશ્રણ હોય મીન્સ કે બે બે વસ્તુનું મિશ્રણ કરો ઉદાહરણ તરીકે પાણી અને એની અંદર તમે બીજી કોઈ વસ્તુ નાખો પાણીની અંદર ધારો કે બીજી કોઈ વસ્તુ એવી નાખો કે જેના પરિણામે સમાગ મિશ્રણ બો ધારો કે મીઠું નાખીએ તો પાણી અંદર મીઠું નાખીએ અને પછી ચમચીથી હલાવ નાખીએ અને જે મિશ્રણ બને એને એને સમાંગ મિશ્રણ કહેવાય એ સમાંગ મિશ્રણ એટલે કે પાણીના તળિયેથી તમે પાણી ચાખો તો પણ ખારું લાગે ઉપરથી ચાખો તો પણ ખારું લાગે કારણ ખા મીન્સ કે મીઠું એમાં ઓગળેલું છે ભાઈ બરાબર તો એટલા માટે તેને એને સમાન મિશ્રણ કહેવાય તો આ જે વાયુ છે ને એ સમાન બની જાય વાતાવરણની અંદર આખી દુનિયામાં એક સમાન ધોરણે વેચાય જાય બરાબર એની પછી કે આ વાયુઓનું માત્ર આ વાયુઓ માત્ર પૃથ્વીના ઉપરના વાતાવરણમાં સૂર્યપ્રકાશની મદદથી નાશ પામે છે જો અહીંયા એક સોલ્યુશન આપેલું છે કે આ વાયુઓ કેવી રીતે દૂર થાય તો વાયુઓને દૂર કરવાનો કોઈ રસ્તો નથી પણ એક જ રસ્તો છે કયો રસ્તો કે આ વાયુઓ જ્યારે વાતાવરણમાં ઉપરના લેયરમાં એટલે કે વાળા લેયર સુધી પહોંચી જતા હોય સ્ટેટો ટ્રોપોસ્ફિયર વાળા આજુબાજુના લેરમાં પહોંચી જાય ત્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં જ એ નાશ પામે બરોબર એટલે કે વિઘટિત થાય નાશ નો પામે વિઘટન થઈ જાય એનું બરોબર એટલે કે હાઇડ્રોફ્લોરો કાર્બનમાંથી બીજા કોઈની અંદર એ કન્વર્ટ થઈ જાય બરોબર પણ એ હાઇડ્રોફ્લોરોકાર્બન તૂટી જાય જે નુકસાનકારક છે એની પછી કે સામાન્ય રીતે વાયુઓ કેવી રીતે ઉત્સર્જિત થાય છે તો સામાન્ય રીતે આ વાયુઓ છે માનવીય પ્રવૃત્તિ દ્વારા ઉત્સર્જિત સૌથી વધારે સમય વાતાવરણમાં રહેનારા અને ખૂબ શક્તિશાળી નુકસાનદાયક વાયુ છે ભાઈ કુદરતની અંદર તો લગભગ એવું કોઈ બન્યું નથી કે જેના પરિણામે હાઇડ્રોક્લોરો ફાર ફ્લોરો કાર્બન ઉત્સર્જન થાય પણ માનવીય પ્રવૃત્તિઓ છે સૌથી વધારે જવાબદાર છે અને આની આ વાયુઓની ખાસિયત શું કે આ વાયુઓ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ માટે સૌથી વધારે શક્તિશાળી વાયુઓ છે અને પ્લસ સૌથી વધારે નુકસાન નુકસાનદાયક પણ છે ત્રણ મુખ્ય કેટેગરી છે એની ફરીથી આપણે જોઈએ બરાબર હાઇડ્રોફ્લોરો કાર્બન પર ફ્લોરો કાર્બન અને સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ ફ્લોરાઇડ એટલે કે એસ એફ સિક્સ ચલો હવે તમામ મિત્રોને આશા રાખું છું કે તમામે તમામ ગ્રીન હાઉસ ગેસ સમજાઈ ગયા છે હવે એની પછી આપણે આગળ વધીએ હવે એની પછી આવે છે બ્લેક કાર્બન બરાબર મિત્રો બ્લેક કાર્બન ચલો સૌથી પહેલું તો એક જો અહીંયા ગ્રીન લાઈટ આપી દીધી બરોબર કે ભણવાની શરૂઆત કરો એની પહેલાં ગ્રીન બરોબર આપણને ખબર જ છે કે ગ્રીન ટ્રેનની શરૂઆત થઈને પેલા ગ્રીન જં મીન્સ કે લીલી જંડી આપવામાં આવે પણ આ લીલી ઝંડી અહીંયા જે આપવામાં આવીને વોર્નિંગ છે એ અહીંયા ધ્યાન રાખવાનું છે બ્લેક કાર્બન છે વાયુ નથી બરોબર ક્લિયરલી કહું છું એ વાયુ નથી પણ શું છે એરોસોલ એરોસોલ એટલે શું હવામાં રહેલા ઘન રજકણો એને એરોસોલ કહેવાય બરોબર હવામાં રહેલા ઘન રજકણો છે એને શું કહેવાય એરોસોલ કહેવાય બરોબર તો બ્લેક કાર્બન બ્લેક કાર્બન જો મિત્રો ઓલા ભાઈનો હાથ તમને એક બતાવેલો હશે બરોબર કે નોર્મલી તમને ખબર હશે સાયલેન્સર હોય તેમાં તમારો હાથ અડી જાય તો એકદમ કાળો થઈ જતો હોય છે એની પછી જે મીણબત્તી હોય તો એ સળગાવો એના ઉપર થોડું ઘણું કોઈ વાસણ રાખો અને એની સપાટી ઉપર જે જે કણો ભેગા થાય એને બ્લેક કાર્બન કહેવાય જેને આપણે મેસ પણ કહેતા હોઈએ બરોબર તે બ્લેક કાર્બન તો જે બ્લેક કાર્બન છે ને એ પણ વાતાવરણમાં વોર્મિંગ માટે જવાબદાર છે કઈ રીતે તો આપણે આખા થિયરી ભણશું કમ્પ્લીટ મિત્રો બરોબર પણ પહેલી વસ્તુ યાદ રાખવાનું બ્લેક કાર્બન વાયુ નથી શું છે ભાઈ એરોસોલ એટલે કે એરોસોલ એટલે શું ઘન રજકણો પછી બ્લેક કાર્બનને બીજું એક નામ પણ આપવામાં આવેલું છે શું આપવામાં આવેલું છે તો સૂટ બરોબર બ્લેક કાર્બનને બીજી રીતે સૂટ પણ કહેવામાં આવે બરોબર તો તેનું સૂટ સૂટ કરતા બરાબર એ જ સૂટ બરોબર પણ એ સૂટ ને ભાઈ એ વ્યક્તિ જે ઇરફાન ખાન બરોબર જેમ નિધન પામે તો એ સૂટ શબ્દ અહીંયા યાદ રાખજો ભાઈ કે બ્લેક કાર્બન છે ને એને સૂટ તરીકે પણ ઓળખવામાં આવે પછી કે તેમાં શુદ્ધ કાર્બનના વિભિન્ન ઘટકોનો સમાવેશ થાય તો મિત્રો અહીંયા એક અગત્યની બાબત એ ધ્યાનમાં રાખવાની એ શુદ્ધ કાર્બનના વિવિધના ઘટકો એટલે શું કે કાર્બન બનવાની ઘણી બધી જગ્યાઓ હોય એક ઉદાહરણ તરીકે કોલસાનું દહન કરવું મીણબત્તીનું દહન કરવું પછી જે આપણે જે ડીઝલનું ડીઝલ એક્ઝોસ્ટ પેટ્રોલ એક્ઝોસ્ટ બરાબર તો આ બધા અલગ અલગ કાર્બનના વિભિન્ન ઘટકો તમે કહી શકો પછી સ્ત્રોતો આપી દીધા સ્ત્રોતો કયા કયા તો બાયોમાં સળગાવું બાયોમાં સળગાવું એટલે શું કે આપણને ખબર હશે ઓલા પંજાબના ખેડૂતો પંજાબ અને હરિયાણા વિસ્તારના જે ખેડૂતો છે બરાબર એ ચોખાણું જે વધેલું ભૂસવું હોય ને એને સળગાવતા હોય એના પરિણામે શું થાય ખૂબ મોટી માત્રામાં બરાબર આ બ્લેક કાર્બનનું સર્જન થતું હોય છે પણ એ બધી વસ્તુ આપણે ફરીથી જોઈશું ચિંતા ના કરો અને એ તો કરંટનો મુદ્દો છે એ તો આપણે જોવાનો જ રહેશે તો એની પછી ઘર બળતર સળગાવવું એની પછી ડીઝલ એન્જિન આ બધી વસ્તુ એની પછી આવે છે બ્લેક કાર્બન ટૂંકા સમય માટે જ અસર કરે છે જો મિત્રો આ વાક્ય છે તમારા માટે ગેમ ચેન્જિંગ છે ખાસ કે બ્લેક કાર્બન છે એક્ઝામની અંદર આ જ વાક્ય તમને ઉલટું લખીને આપી દે શું કે બ્લેક કાર્બન છે વાતાવરણમાં ખૂબ લાંબા સમય માટે વોર્મિંગ માટે જવાબદાર છે બરાબર યાદ રાખજો મિત્રો એવું નથી એનું કારણ એ છે બ્લેક કાર્બન છે ઘન રચકણો છે બરાબર એ પવનનો ઓછો થઈ જાય એટલે કોઈ પણ જગ્યાએ બેસી જાય પછી એ શું થાય કે જમીનની સાથે ભળી જાય અને એના ઉપર પછી પાણી પડે અથવા તો બીજી કોઈ રીતે વસ્તુ છે એ ધીમે ધીમે આછી થઈ જાય અથવા તો સાફ થઈ જતી હોય છે મિત્રો બરાબર તો બ્લેક કાર્બન છે ને એ વાતાવરણમાં વોર્મિંગ માટે ટૂંકા સમય માટે જવાબદાર હોય બહુ લાંબા સમયગાળા માટે જવાબદાર હોતો નથી ચલો હવે જો એની નીચે તમને એક વાક્ય દેખાણું હશે છેલ્લું વાક્ય જો એમાં હિન્દુકુશ પર્વતમાળાનું ગ્લેશિયરનું પીગળવું એ ઘટના આપેલી છે જો મિત્રો એટલા માટે કહું છું કે જ્યારે પંજાબ અને હરિયાણાના ઘણા બધા ખેતરો જ્યારે ખેડૂતો સળગાવતા હોય બાય પ્રોડક્ટ બાય બાયોમાસ પ્રોડક્ટ સળગાવતા હોય છે એનું પરિણામ એ આવે છે કે એમાંથી જે બ્લેક કાર્બન બને છે ને એ હિન્દુકુશ પર્વતમાળા ઉપર છવાઈ જાય છે મીન્સ કે ઢક મીન્સ કે હિન્દુકોષ પર્વતમાળા ઉપર છે એ ત્યાં જઈને આ જે બ્લેક કાર્બનના રજકણો હોય ને બરફ ઉપર જામી જાય જો અહીંયા તમને સાઈડમાં એક ઇમેજ આપેલી છે મિત્રો દેખાણી એકમાં બ્લેક કાર્બન ઉપર જે સપા મીન્સ કે બરફની સપાટી ઉપર બ્લેક કાર્બન બેસી જાય ને એની ઇમેજ આપેલી છે બરાબર હવે એનું પરિણામ શું આવે કે આ જે બ્લેક કાર્બન છે ને આપણને ખબર જ છે કે કાળો રંગ પ્રકાશનું વધારે માત્રામાં શોષણ કરે બરાબર એનું પરિણામ શું આવે કે આ બરફ ઝડપથી પીગળશે પણ એક મિત્રો યાદ રાખવાનું કે આ બરફ જેવો ઝડપથી પીગળવા મળે એવો ધીમે ધીમે આ કાર્બનના રચકણો છે ને એ પાણીની સાથોસાથ વહેવા મળે એટલે એનું પરિણામ બરફ ફરીથી કેવો થઈ જાય ચોખ્ખો થઈ જાય સમજનો આખી વસ્તુ મિત્રો અને એટલા માટે એવું કહી શકો કે બ્લેક કાર્બન ટૂંકા સમય માટે જ અસર કરે કે જેવું પાણી પીગળે છે કાર્બનના રચકણો છે એ પાણી પીગળવાની સાથોસાથ નીકળી જશે ભાઈ બરોબર તો આ રીતે અને મોટા ભાગના બ્લેક કાર્બનનું ઉત્સર્જન દુનિયામાં બે જ દેશો કરે છે કયા બે દેશો ભારત અને ચીન કેટલા ટકા પચીસ થી પાંત્રીસ ટકા શા માટે કારણ કે ભાઈ બંને દેશો કાર્બન આધારિત એનું કારણ એ છે કે બંને દેશો કાર્બન આધારિત બરોબર ઘન બળતણનો યુઝ કરે છે ઉદાહરણ તરીકે ભારતની અંદર તો હમણાં ઉજ્જવલા યોજના આવી ગઈ કે યાદ છે ને ભાઈ ઉજ્જવલા યોજના એ ઉજ્જવલા યોજનાના પરિણામે શું થયું કે મોટા ભાગના પરિવાર છે બરોબર એ રાંધણ ગેસના બાટલા યુઝ કરતો થઈ ગયું પણ જ્યારે એ ઉજ્જવલા યોજના નહોતી તો એની પહેલા શું થતું હતું તો એના પહેલા એવું ઘટના બનતી હતી કે ઘણા બધા લોકો હજી પણ એ સમયે બરોબર ત્યાં સુધી એ લોકો લાકડાનો ઉપયોગ કરતા હતા અથવા તો કોલસાનો ઉપયોગ કરતા હતા અને હજી આપણે કોલસાનો ઉપયોગ તો પાવર પ્લાન્ટમાં કરીએ જ છીએ ભાઈ અને એટલા માટે એવું કહી શકીએ કે ભારત અને ચીન દ્વારા આ બ્લેક કાર્બનના ઉત્સર્જનનો હિસ્સો કેટલો હોય છે અંદાજીત તો પચીસથી પાંત્રીસ ટકા ઉત્પાદન થાય છે પણ હવે જો મિત્રો આવા જે અલગ અલગ રિપોર્ટ આવતા રહે ને એમાં ટકાવારી બદલાય તો ચિંતા નહીં કરવાની રિપોર્ટ આવશે ત્યારે કરંટમાં તમને જે તે ફેકલ્ટી છે મનીષ સિંધી સાહેબ ખૂબ સરસ મજાનું બનાવે છે તો એમની પાસેથી ભણવાનું ચલો એની પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ હા ચલો એની પછી હિન્દુકો પર્વત માળા છે એના ઉપર ગ્લેશિયર નું આપણે આખી આખી ઘટના તો સમજી લીધી મિત્રો પણ હજી આપણે એક વસ્તુ આપણે એક વસ્તુ રહી ગયા અને એ છે અલબેડો વિશે અલબેડો શબ્દ આ અલબેડો શબ્દ શું છે એ આપણે ધ્યાનથી સમજીએ મિત્રો ચલો ચલો હવે જોઈએ કે અલબેડો એટલે શું અલબેડો એટલે કે કોઈ પણ પદાર્થની બરોબર સૂર્યપ્રકાશને પાછી ફેંકવાની ક્ષમતા એટલે કે રિફ્લેક્ટ કરવાની ક્ષમતા એને અલબેડો કહેવાય બરોબર ઉદાહરણ તરીકે ચલો એક બેઝિક ઉદાહરણ સમજીએ કે સફેદ કોઈ એક જગ્યાએ સફેદ વસ્તુ છે અને બીજી જગ્યાએ કાળી મીન્સ કે બ્લેક મીન્સ કે બે જગ્યાએ તમે ધારો કે ધાબા પર બે ટાઇલ્સ રાખેલી છે એક છે સફેદ અને બીજી છે બ્લેક ટાઇલ્સ તો તમે ઓબ્ઝર્વ કરજો કે જે વ્હાઈટ ટાઇલ્સ છે એ સૂર્યપ્રકાશને પાછો ફેંકશે વધારે માત્રામાં ફેંકશે શોષણ નહીં કરે બરોબર અને એની સાપેક્ષે બાજુમાં જે બ્લેક ટાઇલ્સ ટાઇલ્સ છે એ શું કરશે તો જે બ્લેક ટાઇલ્સ છે શું કહેશે કાર્બન નું સોરી સૂર્યપ્રકાશનું ભરપૂર શોષણ કરશે વધારે માત્રામાં તો અહીંયા તમે એવું કહી શકો કે જે વ્હાઇટ ટાઇલ્સ હતી ને સફેદ લાદી એનું અલબેડો ખૂબ વધારે છે એટલે કે ક્ષમતા એની શું છે સૂર્યપ્રકાશને પાછી ફેંકવાની વધારે છે અને એની સાપેક્ષ છે કાળી ટાઇલ્સ એટલે કે કાળી લાદી છે એનો અલબેડો ઓછો છે એટલે કે શું થશે કે જેનો અલબેડો ઓછો હોય ને એ સૂર્યપ્રકાશને બરોબર શોષણ કરવાનું કામ કરે વધારે માત્રામાં ને પરાવર્તન કેવું કરે ઓછું કરે મિત્રો બરોબર અને એટલા માટે યાદ રાખજો ચલો હવે જો અહીંયા આ અલબેડોની ઘટના એટલા માટે સમજાવી મેં અને આ ટાઇલ્સની મદદથી હવે તમારે એક વાક્ય નક્કી કરો તમને ટાઇલ્સની મદદથી એક વાક્ય ખબર પડી ગઈ કે સફેદ ટાઇલ્સ છે એનો અલબેડો વધારે હોય કારણ શું કે વધારે સૂર્યપ્રકાશને પાછો ફેંકી શકે છે જે સૂર્યપ્રકાશને પાછો ફેંકી શકે ને વધારે માત્રામાં એનો અલબેડો વધારે કહેવાય બરોબર તો સફેદ ટાઇલ્સ છે એ સૂર્યપ્રકાશને વધારે પરાવર્તિત કરી શકે તો એનો અલબેડો વધારે પણ કાળી ટાઇલ્સ છે એ સૂર્યપ્રકાશને ઓછો પરાવર્તિત કરી શકે છે એટલે એનો અલબેડો કેવો ઓછો હશે ચલો મિત્રો હવે અહીંયા એક વાક્ય બોલું છું બ્લેક કાર્બન છે એ જ્યારે કોઈ બરફ મીન્સ કે બરફની સપાટી ઉપર એટલે કે આઇન્દુકો પર્વતમાળામાં તો આપણને ખબર છે ગ્લેશિયરેલા એ બરફની સપાટી ઉપર જ્યારે સ્થિર થઈ જાય બરાબર તો એ બરફની સપાટીનો અલબેડો વધી જશે કે ઘટી જશે ફરીથી કહું છું બ્લેક કાર્બન છે એ જ્યારે આ બરફની સપાટી ઉપર બેસી જશે બરોબર સ્થિર થશે ત્યારે એનો આ જે બરફની સપાટી છે બરાબર એનો અલબેડો વધશે કે ઘટશે તો મિત્રો યાદ રાખવાનું અલબેડો ઘટે બરાબર કારણ શું કારણ કે બરફ જે સફેદ રંગનો હોય એવા ધીમે ધીમે ભૂખરા રંગનો થઈ જશે બાજુમાં તમને ઈમેજ તો બતાવી બરોબર એનું પરિણામ શું આવશે કે એની જે મીન્સ કે સૂર્યપ્રકાશની પાછી ફેંકવાની ક્ષમતા છે કેવી થઈ જશે ભાઈ ઓછી થઈ જશે એટલે કહેવાનો મતલબ શું અલબેડો ઘટી જશે અને એટલા માટે યાદ રાખવાનું કે બ્લેક કાર્બન છે વાતાવરણમાં અલબેડો ઘટાડવાનું કામ કરે છે બરાબર એટલે કે સૂર્યપ્રકાશને વાતાવરણ મીન્સ કે સૂર્યપ્રકાશ છે એનું રિફ્લેક્શન ઓછું થાય એવું કામ કરે છે બરાબર તો એટલા માટે આ ખાસ વસ્તુ યાદ રાખવાનું અને એટલા માટે તમે કહી શકો કે બ્લેક કાર્બન છે ને એ વાતાવરણમાં બરાબર સૂર્યપ્રકાશનું સખત શોષક હોય છે સખત બરાબર વધારે માત્રામાં એ શોષણ કરી લે સૂર્યપ્રકાશનું અને પછી શું કરે કે એના પરિણામે શું થાય કે બ્લેક કાર્બન જે સપાટી ઉપર બેઠો હોય ને એટલે કે ધારો કે બરફની સપાટી પર બ્લેક કાર્બન બેઠો છે તો બ્લેક કાર્બનનો ગુણધર્મ શું કે સૂર્યપ્રકાશનું બહુ સ્ટ્રોંગલી એબ્ઝોર્બશન કરે અને સ્ટ્રોંગલી એબ્ઝોર્બન કરીને શું કરશે કે આ બરફની સપાટી છે ને એને ડાયરેક્ટ હીટ આપી દેશે એટલે કે સીધું પોતાની ગરમી કોને આપી દેશે બરફને અને બરફ શું થઈ જશે એના પરિણામે પીગળવા મળશે બરાબર તો આ હતી આખી આખી હિન્દુકોષ પર્વતમાળાની ઘટના અને એના પરિણામે ઉનાળાની ઋતુમાં બે ઘટના બને મિન્સ કે સોરી શિયાળાની ઋતુમાં એક સાથે બે ઘટના બનવા મળતી હોય છે બરોબર એક તો એટલો બરફ છે ધીમે ધીમે પીઘલતો તો હોય જ છે બરોબર ધીમે પીગળતો હોય પણ એનું બીજી એને એ ધીમે પીગળતો હોય ને ઝડપ કોણ વધારી દે છે તો આ બ્લેક કાર્બન બ્લેક કાર્બન એમાં ઉપર બેસી જાય એટલે શિયાળામાં પણ બરફ છે એ પીગળવાની માત્રા વધી જાય મિત્રો બરોબર ચલો એ એ તો પછી જોઈશું એ બધો મુદ્દો અત્યારે ચર્ચા નથી પણ એટલું યાદ રાખજો બ્લેક કાર્બન છે એ સૂર્યપ્રકાશનો સખત શોષક હોય છે અને એટલા માટે બ્લેક કાર્બન જે સપાટી ઉપર બેસી જાય અને અલબેડો ઘટાડી દેતું હોય છે બરાબર યાદ રાખવાનું ખાસ ચલો અને એની પછી મેં તમને કીધું એ પ્રમાણે કે બ્લેક કાર્બન છે વાતાવરણમાં ટૂંકા સમયગાળા માટે ટૂંકા સમયગાળા માટે એટલે કે આપણે તમે એવું કહી શકો કે અમુક દિવસોથી લઈને અમુક 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 દિવસોથી લઈને અઠવાડિયા સુધી બરાબર અઠવાડિયા સુધી એ રહી શકે છે પણ લા એવું નથી હોતું કે પચીસ ત્રીસ વર્ષ સુધી એવું નથી બનતું બરાબર ખાસ ધ્યાન રાખજો પચીસ ત્રીસ તો સમજા ચાર પાંચ મહિના પણ ના બને બરાબર ચલો અ એની પછી ચલો આ બ્લેક કાર્બન વિશે જોઈ લીધું અને બ્લેક કાર્બન દૂર કરવા માટે યાદ રાખજો એવું પૂછે ને કે બ્લેક કાર્બન દૂર કરવા માટે વાતાવરણમાં બ્લેક કાર્બન દૂર કરવા માટે સરકારે ઉજ્જવલા યોજનાને પ્રોત્સાહન આપવું જોઈએ સાચું ખોટું તો સાચું બાય બરોબર કારણ કે બ્લેક કાર્બનનું ઉત્સર્જન શું તો લાકડું બાળવું કોલસું બાળવું એ બ્લેક કાર્બન જ છે બરોબર એમાંથી બ્લેક કાર્બન જ નીકળે છે તો એટલા માટે બરોબર તમે ખાસ કહી શકો કે ઉજ્જવલા જેવી યોજના છે વાતાવરણમાં બ્લેક કાર્બન ઘટાડવાનો પ્રયત્ન કરે બરોબર ચલો એની પછી નેક્સ્ટ વસ્તુ ઉપર આવીએ બ્રાઉન કાર્બન બરાબર સાહેબ કે મીન્સ કે ઘણા લોકો સવાલ કરતા હશે શું સાહેબ આ બ્લેક કાર્બન બ્રાઉન કાર્બન પછી લાવશો ગ્રીન કાર્બન ચિંતા ના કરો છેલ્લો કાર્બન છે ગ્રીન કાર્બન ના હોય બરાબર ચલો બ્રાઉન કાર્બન ઉપર આવીએ તો તમામ મિત્રો બ્રાઉન કાર્બન વિશે અહીંયા તમને પહેલું જ આપી દીધું કે બ્રાઉન કાર્બન છે એક ઓર્ગેનિક એરોસોલ છે જે તાજેતરમાં પર્યાવરણ સંશોધન દરમિયાન સામે આવેલ છે હજી એના વિશે બહુ રિસર્ચ નથી થયું પણ બરોબર હમણાં જ ખબર પડેલી છે વૈજ્ઞાનિકો નવા નવા કે ભાઈ આ બ્રાઉન કાર્બન પણ વાતાવરણમાં જોવા મળે છે કે આ એરોસોલ અનિશ્ચિત ઓર્ગેનિક પદાર્થોના સંયોજનનો બનેલો હોય એટલે કે એમાં કોઈ ફિક્સ કોમ્પોનેન્ટ નથી કે એ ક્યાંથી આવે છે અને શું બધી વસ્તુ છે પણ સિમ્પલ એવું કહેવામાં આવે કે સૂટ સિવાયના એટલે કે આપણે આજે અગાઉ ને બ્લેક કાર્બન એ બ્લેક કાર્બન સિવાયના જે પણ ઘટકો જે પણ વાતાવરણમાં રહેલા રચકણો પ્રકાશનું શોષણ કરતા હોય ને બરોબર એ તમામને મીન્સ કે બ્રાઉન કાર્બન કહેવામાં આવે સિમ્પલ ફરીથી કહું છું કે વાતાવરણમાં બ્લેક કાર્બન સિવાયના તમામ રચકણો કે જે સૂર્યપ્રકાશનું શોષણ કરતા હોય એ તમામ ઓર્ગેનિક રચકણો છે બરોબર પદાર્થો બરાબર એને બ્રાઉન કાર્બન કહેવામાં આવે બરોબર મિત્રો અને આના પણ ઘણા બધા સ્ત્રોત છે ભાઈ બરોબર સ્ત્રોત હું તમને કહી શકું સામાન્ય રીતે બેઝિકલી એવું કહેવામાં આવે છે કે ભાઈ બાયોમાસ બાળવું બરોબર ઘન કચરો બાળવો તે બધા એના સ્ત્રોત હોઈ શકે છે ભાઈ બરોબર એની પછી ક્લાઇમેટ ફોર્સિંગ ઉપર આપણે આગળ વધીએ બરોબર તો ક્લાઇમેટ ફોર્સિંગ એટલે શું એ ટોપિક પણ આપણે જોઈ લઈએ ચલો મિત્રો તો ક્લાઇમેટ ફોર્સિંગ વિશે આપણે આગળ જોઈશું હમ ચાલો તો ક્લાઇમેટ ફોર્સિંગ એટલે શું આપણે ઓબ્ઝર્વ કરીએ ચાલો એની પહેલાં હું સમય જોઈ લઉં કે કેટલો ટાઈમ થયેલો છે એક જ મિનિટ ચલો મિત્રો એક કલાક થઈ ગયો છે પણ ચિંતા ના કરો બરોબર આજે આપણે ક્લાઇમેટ ફોર્સિંગનો મુદ્દો છે એ આપણે બાકી રહેશે બરાબર અને ગ્રીન ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ વાળો મુદ્દો છે એ પણ આપણે બાકી રહેશે બરાબર મિત્રો તો ખાસ ફરીથી તમને કહી દો કે આજે આપણે અલગ અલગ કાર્બન ડાયોક્સાઇડના જે સ્ત્રોતો હતા એ આપણે કમ્પલીટ કર્યા એમના ઉત્સર્જનના સ્ત્રોતો પણ આપણે ભણ્યા ઘણી બધી આપણે થિયરીસ પણ ભણ્યા અને બીજા ઘણા બધા સામાન્ય સવાલો પણ ભણ્યા પણ હવે આપણે કાર્બન ક્લાઇમેટ ફોર્સિંગ વિશેનો મુદ્દો છે બરાબર એ આપણે કાલે રાખીએ છીએ મિત્રો બરોબર તો ખાસ તમામ મિત્રો ફરીથી હાજર રહેશે આપણે કાલે જોઈશું ક્લાઇમેટ ફોર્સિંગ અને એની પછી ક્લાઇમેટ ફોર્સિંગના વિવિધ ઘટકો પછી આપણે જોઈશું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ એટલે કે અલગ અલગ વાયુઓ છે એ વાતાવરણમાં કેટલી માત્રામાં બરોબર બરાબર કે કેટલી માત્રામાં કે કેટલા સમય સુધી એ વાતાવરણમાં રહી શકે છે અને કેટલી માત્રામાં એ વાતાવરણમાં રહેશે બરાબર તો એ તમામ બાબતો આપણે કાલના લેક્ચરમાં જોઈશું મિત્રો બરોબર તો આપણે કાલે લગભગ આ ચેપ્ટર ક્લાઇમેટ મીન્સ કે ક્લાઇમેટ ચેનનું ચેપ્ટર છે એની કમ્પ્લીટ થિયરી આપણે કાલે પૂરી થશે બરોબર તો આશા રાખું છું કે કાલે આપણે જો સમય વધશે તો આપણે એની પછીનું ચેપ્ટર એટલે કે ઓશિયન એસિડિફિકેશન છે એ પણ આપણે ધીમેથી શરૂ કરી દઈશું બરોબર અને આશા રાખીએ છીએ હવે તો બે ટોપિક બાકી છે એટલે અડધી કલાકમાં પૂરું થઈ જશે અને એની પછીના અડધી કલાકની અંદર આપણે બરોબર નેક્સ્ટ ટોપિક એટલે કે ઓશિયન એસિડિફિકેશન શરૂ કરી દઈશું બરોબર તો ખાસ તમામ મિત્રો બરોબર પર્યાવરણ વિશે ભણવામાં મારી સાથે જોડાઈ રહી બરોબર અને તમામ મિત્રોને જો લેક્ચર સારો લાગ્યો હોય તો એકાદ વખત લાઇક આપી દે એટલે મને ખબર પડે કે મારી કોઈ મિસ્ટેક થાય છે કે નથી થતી અને જો કોઈ મિત્રો મિસ્ટેક થતી હોય તો કમેન્ટ બોક્સની અંદર અથવા તો બાદમાં મને કમેન્ટ કરી શકો છો અથવા તો મને ટેલિગ્રામની અંદર બરોબર મેં અત્યારે યાદ સોરી અત્યારે હમણાં એક નવી ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે તો એ ટેલિગ્રામ ચેનલની લિંક છે બરોબર એ હું આ લેક્ચરની નીચે બરોબર મારા કમેન્ટ બોક્સની અંદર હું તમને વારંવાર આપતો રહી જેથી આજે તમામ મિત્રો છે એને મારી ટેલિગ્રામ ચેનલ છે એ મળી જાય બરોબર અને એ ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહેશો તો એની અંદર હું તમારા જે પણ ક્વેશ્ચન અથવા તો જે પ્રોબ્લમ્સ હોય તો એ હું તમને તા કે એમાં સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશ ચલો મિત્રો ફરીથી છેલ્લે ફરી બરોબર આશા રાખું છું કે તમામ મિત્રોને મારો લેક્ચર સમજાણો હશે બરોબર અને ફરીથી કહું છું કે જે મિત્રો સબસ્ક્રાઈબ કરવા માગતા હોય બરાબર તો એ લોકો જૈ ટેન કોડનો યુઝ કરે બરોબર જેથી એમને ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે બરોબર એવી આશા ચલો થેન્ક યુ ધન્યવાદ મિત્રો Have a nice day.